namo siddhanam namo ayariyanam namo vajrayanam namo loye sabbasahunam eso pancha namo sapa pava panasano mangalanam cha sabbesi paramam avaimam mangalam mangalam bhagavan viro mangalam gautama prabhu mangalam stola bhadratya jaino dharmostu mangalam namo durvara ragadi vairi varani varine arhate yogi nathaya mahavirayata ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः पन्नगे च सुरेन्द्रे च कौशिके पार्थ संस्पृशि निर्विशेष मनस्काय श्रीवीरस्वामिने नमः अज्ञानतिमिरान्धानां ज्ञानां जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકર શ્રવણ ભગવાન મહાવીર સ્વામી આ સંસારથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી. પર્યુષણ મહાપર્વનો આજે સૌથી પહેલો દિવસ, આરાધનાનું એક સુંદર મજાનું આંદોલન, ઘર ઘરમાં અને ઘટ ઘટની અંદર પરમાત્માની ભક્તિ, આરાધના, સાધના, ઉપાસના એનું કેન્દ્ર છે. મંગલમય પવિત્ર પરમ પવિત્ર દિવસો દરમિયાન જ્ઞાની પ્રબંધોએ બે માર્ગ બહુ મહત્વના બતાવ્યા છે. નંબર એક, આરાધના વધવી જોઈએ, અને નંબર બે, આસાધનાઓ ઘટવી જોઈએ. આસાધના ઘટતી જાય અને આરાધના વધતી જાય, આ બે કાર્ય જ્યારે સુંદર રીતે ચાલે ત્યારે આ જગતની અંદર ધર્મનું અને ઘર ઘરની અંદર મંગલમય વાતાવરણ હંમેશા ઊભું થાય છે. કસાયની રહિતતા. ઇન્ડિયાથી નીકળો ત્યારે લોકો પૂછતા હતા કે કઈ બાજુ જાઓ છો, એટલે હું કહેતો હતો અમેરિકા જાઉં છું. મને કે ત્યાં શું છે, બીજું ત્યાં એટલું બેઝિક સમજાય છે કે લોકો માર્ગાનુસારીના ગુણમાં જીવે છે. બાજુમાં કોણ રહે ખબર જ ન હોય, સૌથી બેસ્ટ. કોઈ કોઈને બોલાવે જ નહીં. ઉચિત ઘર ઉચિત વેશની વાતો જયારે શાસ્ત્રમાં સાંભળે ત્યારે જુદું લાગે, અને અહીંયાનું વાતાવરણ બધા કરતા જુદું લાગે. મારી તો પહેલી ટ્રીપ છે યુએસ ની અંદર, તમને પહેલી વખત મળી રહ્યો છું. મેં પૂછ્યું નબીનભાઈ ની છે, બધું ઇન્ડિયામાં છો કે અમેરિકામાં, મને ખબર ન પડી. મને કે તમને ભૂલી જ જશો કે તમે અમેરિકામાં છો, અમે બદલાયા નથી. કે ગુડ, બહુ સારું કહેવાય. માતા પિતાએ આપેલા સંસ્કારો અને ધર્મગુરુ પાસેથી મળેલો ધર્મનો મર્મ આજે પણ ન ભૂલાયો અને આજે પણ હૃદય સ્પર્શ પર બેઠો હોય એ ખૂબ આનંદનો વિષય કહેવાય. પર્યુષણ મહાપર્વ અષાઢ સુદ 14 થી શરૂઆત થાય અને બરાબર ભાદરવા સુદ 4 આપણે સંવત્સરી મહાપર્વની ઉજવણી કરીએ. કેમ ભાઈ 50મા દિવસની અંદર આ સંવત્સરી પર્વ આવ્યો હશે? શાસ્ત્રકારોએ બહુ મજાની વાત લખી છે. આરાની એક રીત છે, પહેલો આરો, બીજો આરો,
ત્રીજો આરો, ચોથો આરો, પાંચમો અને છઠ્ઠો આરો. પાંચમા આરાની જ્યારે શરૂઆત થાય ત્યારે તિથિ કઈ હોય? તો કે બરાબર અષાઢ વદ એકમ. ગુજરાતી પ્રમાણે, રાજસ્થાની પ્રમાણે શ્રાવણ વદ એકમની તિથિ હોય ફિક્સ. જ્યારે ભી પાંચમા આરાની શરૂઆત થાય, કોઈ પણ આરો બદલાય ત્યારે આ દિવસ ફિક્સ હોય. મારવાડી પ્રમાણે શ્રાવણ વદ એકમ અને ગુજરાતી પ્રમાણે અષાઢ વદ એકમ. અને જ્યારે ભી કોઈ પણ આરો બદલાય કે દુનિયામાં બહુ મોટું પરિભ્રમણ થવાનું હોય કે કોઈ મોટો એક સંકેત થવાનો હોય ત્યારે સૂર્ય, ચંદ્ર અને બીજી બાજુ વરસાદ, આનું માધ્યમ હંમેશા કુદરતી બદલાય. દુકાળ પણ પડી શકે, વરસાદ પણ પડી શકે. સારું થવાનું હોય કે ચેન્જ થવાનું હોય ત્યારે વરસાદ પડે છે. જ્યારે પણ આરાની શરૂઆત થાય ત્યારે સાત પ્રકારના વરસાદ સાત સાત દિવસ પડે. સાદા પાણીનો સાત દિવસ, ખારા પાણીનો સાત દિવસ, મીઠા પાણીનો સાત દિવસ, અગ્નિ એટલે સૂર્ય તપે સાત દિવસ, પછી પુષ્કરાવર્ત મેઘ પડે સાત દિવસ, અને છેલ્લે એવો વરસાદ પડે કે જીવ જંતુની ખૂબ ઉત્પત્તિ થાય. આવા સાત સાત દિવસમાં વરસાદ પડે એટલે 7x7 કેટલા થયા ટોટલ? 49, 49 દિવસ. એ છેલ્લો વરસાદ જે પડેલો એ આપણે આજથી શરૂઆત થયેલો દિવસ હાઈએસ્ટ જીવોત્પત્તિ થાય. જમીનની ફળદ્રુપતાઓ, અલગ અલગ પ્રકારના પાક થાય, એના માટે મીઠું ખારું પાણી વગેરે વરસાદ પડે, સ્વાદિષ્ટ પાણીના વરસાદ પડે અને પુષ્કરાવર્ત મેઘ પડે જેને કારણે જમીનની ફળદ્રુપતા વધતી જાય. પછી 21,000 વર્ષ સુધી આ ફળદ્રુપતાઓ ધીરે 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 નાશવંત થતી જાય, પણ 21,000 વર્ષ સુધી ધરતી પરથી પાક લેવાતો જાય એનું મુખ્ય મથક એ પાંચમા રાની શરૂઆતમાં થયું. અને એમાંના છેલ્લા સાત દિવસ એટલે કે 42 પછી 43 થી માંડીને 49 સુધીના દિવસો એ અત્યારના હતા. અને આ વરસાદ દરમિયાન હાઈએસ્ટ જીવ ઉત્પત્તિ થઈ એટલે કેટલાક લોકોએ ધર્મની આરાધના શરૂઆત કરી. જીવોત્પત્તિથી બચવું હોય તો ધર્મની આરાધના ફરજિયાત. પાપ રહિત થવું હોય તો ધર્મની આરાધના કરી એટલે પાપ રહિત થવાય. સાત દિવસની આરાધના કરીને બરાબર પછીનો જે દિવસ આવ્યો એ દિવસે 50મો દિવસ આખી નવી જિંદગીને નવા દિવસની શરૂઆત. નવા દિવસની શરૂઆત કેવી રીતે કરવી? ઘરમાં બાળકનો જન્મ થયો હોય તો મજાની પેંડા વેચની કરવામાં આવે. કોઈ પણ પ્રસંગ સુંદર મજાનો હોય ત્યારે આપણે એનો ફંક્શન અને એની સુંદર મજાનું વાતાવરણ આપણે સર્જન કરીએ. 25 પૂરા થાય લીવર જ્યુબિલી. હમણાં એક કામ, મુંબઈમાં એક પ્રસંગ હતો અને 50 વર્ષ પૂરા થયા તો ફરીથી લગ્ન ભેર. ડોકરા ડોકરી પરણી રહ્યા હતા અને બધું ઓલું ચાલતું હતું. પહેલું મંગળિયું લેવાય રે, પહેલે મંગલ ગાયોના દાન દેવાય. દુનિયામાં કોઈ પણ આવે તે તહેવાર કહેવાય, અને શાસ્ત્રમાં જે પણ બતાવ્યું છે તે પર્વ કહેવાય. તહેવાર અને પર્વ છે બહુ મોટો ફરક છે. તહેવારમાં નવા કપડા પહેરીને હરવા ફરવા જવાનું, પર્વની અંદર ધોળું ધોતિયું ને કાળું કટાશનું, બીજું કઈ ન આવે. તહેવારની અંદર ફેમિલી સાથે રહેવાનું, બીચ પર જવાનું, રસોઈ બનાવવાની, ખાવાનું પીવાનું, મજા કરવાની, અહીંયા તો ઉપવાસની વાતો. પર્વ એટલે ઉપવાસ, પર્વ એટલે આંબેલ, મિનિમમ એકાસના. કદાચ કોઈ પૂછે શું કર્યું છે આજે, નૌકારસી બોલતા સ્વરમ આવે આપણને કે નૌકારસી કરી છે. પર્વના દિવસો જ, અને પર્વના દિવસોની અંદર તો તપ જ હોય. ગુજરાતના ગામડા અને રાજસ્થાનના સમયોની અંદર પરુષણ દરમિયાન અવાજવાળી વસ્તુ વપરાય નહીં ઘરે. કોઈ ખાખરો ન વાપરે, ચકરી નહીં, શક્કરપારા નહીં. અરે અવાજ ઘરની બહાર નીકળે તો કે ઓલો ઓણિયો ખાવા બેઠો કે પરુષણમાં, એમ કે ભય લાગે. ભય શાકભાજી લેવા ન જઈ શકે, કઠોળ ચૂપચાપ વાપરી લીધું, ખબર ન પડે એકાશનું કર્યું, નહીં તો બહાર એમ લોકો કહેતા આ વાણિયો જમવા બેઠો. મજાનું પર્વ તહેવારની અંદર ફેમિલીઓને સમય આપવાનો, પર્વમાં પ્રભુને અને ધર્મોને સમય આપવાનો. તહેવારમાં ગેટ ટુગેધર બધાને મળવાનું ને હાય હેલો બાય કરવાનું. જ્યારે પર્વના દિવસોની અંદર ગેટ ટુગેધર નહીં, પર્વના દિવસોની અંદર આત્માની સાધનામાં મૌન સાધના કરવાની. 8 દિવસનું મૌન, કોઈની સાથે વાતો ચિતો જ ન હોય, માત્ર સાધના આરાધના ઉપાસના જ હોય, બીજું કાંઈ જ નહીં. તહેવારની અંદર અલગ અલગ વાનગીઓ બનાવીને જમવામાં આવે. પૂછાય તમને કે તમે શું મેનુ નક્કી કર્યું છે, જે કમિટીએ નક્કી કર્યું હશે.
અમારે કઈ ના પૂછાય, અમારે બસ જે હોય તે જમી લેવાનું, અમારે કઈ આર્ગ્યુમેન્ટ નહીં કરવાનું, મસાલા કેમ નાખ્યા ને શું નાખ્યું ને શું થયું નહીં, વાર આ પરવાના દિવસો હોય. અહીંયા 8 દિવસ કોઈ ફરિયાદ નહીં ને કોઈ વાતો નહીં કોઈ ચીતો નહીં, બસ માત્ર ને માત્ર આરાધના સાધનો મંગલમય વર્ષક કુંભ, આને કહેવાય છે પર્વ. તહેવારની અંદર મજા આવે, પર્વમાં આનંદ આવે. મજા અને આનંદ વચ્ચે પણ બહુ મોટો ફરક છે. ઇન્દ્રિયોને જ્યારે સુખ મળે ત્યારે મજા આવે, ઇન્દ્રિયોને સુખ મળે ત્યારે મજા આવે, આત્માને મજા આવે ત્યારે આનંદ આવે. સ્તવનમાં લખ્યું છે, આખડી અંબુજ પાખડી દર્શન અતિ આનંદ લાગે. આદિનાથ પ્રભુનું સ્તવન જગજીવન જગવાલહ, એ પદાર્થ લખ્યો છે. ભગવાન તમારી આખડીને જોઈ, આખડી અંબુજ પાખડી, તમારી આખડી કમલની પાખડી સમાન છે, દર્શન અતિ આનંદ લાગે. દર્શન જોયું, મારી આંખોએ પ્રભુ આપના દર્શન કર્યા, હું અટકી ગયો પ્રભુ દર્શન કરતા કરતા. કારણ, દર્શન કર્યા પછી એ અંદરથી સુખ થયું, કારણ કે ઇન્દ્રિયથી મળે તેને સુખ કહેવાય. પછી હું ભીતરમાં જતો રહ્યો અને ભીતરમાં ગયો એટલે મને આનંદ 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 આનંદની અનુભૂતિ થઈ. હું ખોવાઈ ગયો પ્રભુ તમારામાં, દર્શન અતિ આનંદ લાગે. આજે મોઢા પર આનંદ દેખાતો, હસતું મોઢું પ્રસન્ન બદન, એ પર્વનો તહેવાર છે. તપનું મોઢું એવું ડલ કરીને નહીં બેસવાનું કે લોકોને સાદા પૂછી પડે કે સાદામાં છો ને, સાદા પૂછી પડે એવું મોઢું ન હોવું જોઈએ, આનંદ નું હોવું જોઈએ. લોકો કે લાગતું નથી આનો ઉપવાસ, ન લાગે ને પણ કેવી સ્કેડ્યુલ બનાવેલી હોય, આપણે કે ટાઈમ જ ન મળે. આ પર્વના દિવસો મળ્યા છે, સુંદરતમ આરાધના અને આરાધનાનો ઉજમાણ એકદમ મેળો મળ્યો છે. 50મો દિવસ આવ્યો ને આપણું નવું વર્ષ શરૂઆત થતું હતું, એ વખતના સમયમાં તે વખતના પ્રચિત શ્રાવક શ્રાવિકાઓ ભેગા થઈને કીધું, મળ્યો છે સુંદર મજાનો અવસર, ચાલો પર્વથી ઉજવણી કરીએ. પહેલું પર્વ સંવત્સરી મહાપર્વ, અને ત્યાંથી આ શરૂઆત થઈ. અને સંવત્સરી મહાપર્વની અંદર ત્યારે બધા લોકોએ કંઈ જ ન કર્યું, માત્ર શાંતિથી બેસીને નવા પર્વની કેમ શરૂઆત કરવી, એના માટે આ પર્વની આરાધના શરૂઆત કરી. 6-8 ની વાત શાસ્ત્રમાં આવે છે, તમે જાણતા હશો. 2 શાશ્વતી અને 4 અશાશ્વતી, ચૈત્ર અને આસો માસની જે ઓળી છે તે શાશ્વતી છે, આંબિલની આપણે આરાધના કરીએ છીએ. બાકીની બધી ઓળીઓ જે ફાગણ મહિનામાં આવે, અષાઢ મહિનામાં આવે, કારતક મહિનામાં આવે અને આ પર્યુષણની આવે, અશાશ્વત. એને આજના કાળની અંદર લોકો ધર્મમાં જોડાય એના માટે દર મહિનામાં આવી આરાધના ગોઠવીને આપણને આપે છે. અને એમાંની આ એક 8 આવી છે, 8 દિવસનો આ એક પ્રસંગ, બાકી બધી 9 દિવસની, અને આને 8 દિવસ આપવાનું. 8 પ્રકારના કર્મથી મુક્ત થવા માટેની આરાધના, એટલે આપણું આ પરિષદ મહાપર્વ ભાદરવા શ્રાવણ ભાદરવા મહિનાની અંદર મળેલી આ સુગમ શરૂઆત. આ પર્વ દરમિયાન પર્યુષણ શબ્દ વાપર્યો છે. પર્યુષણ એટલે શું? પર્યુષણની ઉપમા આપી છે કે પરી, ઉષ અને અણ પ્રત્યે લાગીને પર્યુષણ શબ્દ બન્યો છે. સંસ્કૃતના જાણ હશે તો ખ્યાલ આવશે, પરી એક ઉપસર્ગ છે, વસ ધાતુ છે, એના પરથી ઉષ શબ્દ બન્યો. અને એનો મિનિંગ બતાવ્યો છે, પર્યુષણ એટલે શું? તો પર્યુષણ એટલે બતાવવામાં આવ્યું છે, પરી એટલે કે ચારે બાજુથી રખડતો, ભટકતો, ફરતો, ભાંગી ગયેલો, ડૂબી ગયેલો, અને એવા આત્માને એક જગ્યાએ આવીને વસવાટ કરવો, એને કહેવાય છે પર્યુષણ. ચારે બાજુ ભટકતો હતો આત્મા એક વર્ષ દરમિયાન, અનેક પાપોની સીમામાં અનલિમિટેડ પાપો તરફ દોડતો હતો, અને એમાંથી એ આત્માને બચાવીને એક જગ્યા પર સ્થગિત કર્યો, એટલે કહેવાય છે કે પર્યુષણ મહાપર્વની આરાધનામાં આપણે એકત્રિત થયા છે. પહેલા 3 દિવસ અષ્ટાંગિકાના પ્રવચન આવે, 4th દિવસની કલ્પસૂત્રના પ્રવચન, 2 ટાઈમ પ્રવચન ચાલશે, 8મો દિવસ બારસા સૂત્ર ઢાળિયા વાંચવામાં આવશે, સાંજનું પ્રતિક્રમણ જે સૌથી મોટા મોટું આપણા માટે મથક પાપ રહિત થવા માટેનું સંવત્સરી મહાપર્વ, અને એની પૂર્ણાવતિ થાય એટલે બસ પર્યુષણ મહાપર્વની અંદર એક અનેરો આનંદ આપે માનશું. એક રૂપિયો છે, એક 8 રૂપિયા છે અને 365 રૂપિયા છે. 1 રૂપિયો, 8 રૂપિયા અને 365 રૂપિયા. કાલે અહીંયા એક જગ્યાએ ગેસ ભરાવા ગયા, પેટ્રોલ, માણસ જાતે ઉતરીને ભરતો હતો, મેં ગજબ છે,
વસ્ત્રભાઈ સાત વખત શીખવાડ્યું, સાહેબ અહીંયા અમેદ શેઠ અમેદ નોકર ભૂખી નાખો પેલા, ચાલો ઇન્ડિયા. સારું છે, પોતાનું કામ પોતાની જાતે કરો. પણ મેં એક મહત્વની વસ્તુ જોઈ, ત્રણ સ્કીમ લાગેલી હતી, આટલા ડોલર નું, આટલા ડોલર નું, આટલા ડોલર, ત્રણ પેટ્રોલ ની ત્રણ વ્યવસ્થા. પછી મને હોશિયારી થઈ ગઈ ભાઈ, મને કે સાહેબ જો અહીંયા ત્રણ પ્રકાર, એક જગ્યાએ ત્રણ મળે તમને આવું મળે, તો અમને ન મળે. આપણે સૌથી ઓછા રૂપિયા તેને ક્લિક કર્યું, મેં તો સમજાવી દીધો, હવે ત્રણ ચોઈસ માંથી નાનું લેવાનું, અમારે એક જ ચોઈસ હતી જે હોય લેવાનું. હું ફસાવી નથી રહ્યો, બચાવી રહ્યો છું, આટલામાં સમજી રહ્યો. 1 નંબર, 8 નંબર અને 365 નંબર કોને પસંદ કરશો? તમે તો ખુલાસો કે ખુલાસો કરો, એક નંબર એટલે શું, આઠ નંબર એટલે શું, પેલા ખુલાસો કરો. તમે કેતા કદૈયા ભદૈયા સદૈયા, બહુ મજાની વાત બતાવીશ. ગયા વખતે સંવત્સરી પ્રતિપર માં કટાસું પાથરેલું, એ માણસે કટાસું ઘરે માળિયા પર ચડાવેલું, આ સંવત્સરી કહે છે કે કટાસું મળ્યું કે નહીં, તે તો શોધવું પડશે કે ક્યાં મળશે. સંવત્સરી ટુ સંવત્સરી જેની આરાધના ચાલે તે કહેવાય છે કદૈયો. ક્યારેક જ જાગે, અને આજે બહુધા જીવો કદૈયા છે. ક્યારેક જ જાગે તે કદૈયો, રોજ નથી જાગતો, ક્યારેક જ જાગે, પણ નાનીને માન્ય છે, કાંઈ વાંધો જાગ્યો ને. બાકી જગતમાં જીવો એવા છે કે જાગતા જ નથી, જાગ્યો કદૈયો જાગે છે. કદૈયા પછીનો બીજો નંબર આવે છે બદૈયો, ભાદરવા મહિનો આવે ને ત્યારે જાગી જાય, વાલિયામાંથી વાલ્મીકી બની જાય. પાછો માલ્યો, ભાદરવા મહિનો આવે ત્યારે એકદમ જ હીટમાં આવી જાય, દેખાય આમ આપણને, અરે વાહ, નવી પૂજા જોડી, નવો સર્વેશ હોય, નવા કપડા હોય, અને આમ આવી જાય, પાપો ધોઈ નાખે ભલ ભલા. ભદૈયો ભાદરવા મહિનામાં જાગે તે ભદૈયો, પણ બારે માસ જે જાગતો હોય તેને શું કહેવાય છે સદૈયા. હું ક્યાં છું મને ખબર નથી, પણ મારે ડેસ્ટિનેશન રાખવાનું છે કે મારે સદૈયા થવાનું છે. હું ક્યાં ઉભો છું મારે જાણવું નથી, પણ મારે જવું છે ક્યાંય મને ખબર હોવી જોઈએ. મારે ભણવાનું છે સદૈયા, બારે મહિના મારી પાસે ધર્મની જ્યોત જોઈએ, એમાં કોઈ દિવસ પણ મારી પાસે વાતાવરણ કેન્સરેશન અડું ન જોઈએ. કેવું વાતાવરણ છે, કોઈ પ્રસંગમાં જવાનું, કોઈ મીટિંગમાં જવાનું, કે કોઈ પ્રસંગ કે કોઈ જગ્યાએ તમારે બહાર જવાનું હોય, તો તમે પહેલા કાપ ક્યાં છો, ધર્મમાં કે તમારા પોતાની રોજિંદી ક્રિયામાં? જે ક્વોલિટી છે જે તમને મોક્ષમાં લઈ જનાર છે, અને એમાં જ કોમ્પ્રોમાઇઝ, એની અંદર જ કાપા કૂપી. આજથી એક સિદ્ધાંત નક્કી કરી દઈ, ધર્મમાં કોમ્પ્રોમાઇઝ મારી નહીં હોય, આગળ પછી જે એડજસ્ટ કરું કરી દઈ. મને જે મળ્યું છે, જે મારી સાથે સાથે આવનાર છે, તે એક જ છે, પરમ પ્રભુએ બતાવેલો માર્ગ જે મને પર્વોમાં સાથે આવશે. પૈસો જ્યાં સુધી જીવશું ત્યાં સુધી સાથે છે, સ્વજનો સ્મશાન સુધી સાથે છે, લાકડાઓ શરીર મારશે ત્યાં સુધી સાથે છે, પણ ધર્મ એક એવી વસ્તુ છે જે પર્વોમાં આપણી સાથે છે, જે ક્યારે પણ આપણો સાથ છોડવાની નથી, જે ક્યારે પણ દગો આપવાનો નથી, એવો ધર્મ એ આપણને મળ્યો છે. એ ધર્મમાં ક્યારે પણ કોમ્પ્રોમાઇઝ આપણે ન કરી, પહેલો સિદ્ધાંત બનાવી. મારા ઘરે લગ્ન પ્રસંગ, મારા દાદા છે વળી 90 વર્ષની ઉંમર, મીટિંગ ચાલુ થઈ કે ભાઈ માંડવા મુહૂર્તનું મુહૂર્ત કેટલા વાગે, મેં તો 7:30 નું મુહૂર્ત આવે છે, જ્યોતિષ વાળાની પ્રોબ્લેમ મોટી હોય, વહેલું મુહૂર્ત જલ્દી કાઢે, મેં 7:30 નું મુહૂર્ત છે. એટલે મારા ભાભીએ કીધું, દાદા પૂજા કરી 9 વાગે પહેલા આવશે, પછી મુહૂર્ત જો, મુહૂર્ત મુહૂર્ત પછી કાઢ, ધર્મ પહેલો, ઘરની અંદર નિયમ, ગમે તે પ્રસંગ હોય જે ગોઠો 9 વાગ્યા પછી, 9 વાગ્યા પહેલા કઈક નહીં ગોઠવવાનું, દાદા આવે જ નહીં, ના પડી. આ આપણા સંસ્કાર, આપણા ઘરની અંદર આ ધર્મની જ્યોત,
કે જે મળે એટલે આનંદ, જે મળતાની સાથે આનંદ, અને જે છૂટે ત્યારે દુઃખ થાય, એ ધર્મ આપણને ખબર છે. કદયો ક્યારેક જાગે, બદયો ભાદરવામાં જાગે, સદયો બારે માસ જાગે. તમે તો બારે માસ જાગો જ છો એટલે કોઈ શંકા જ નથી. બારે મહિના તમારી આરાધના સુંદર ચાલે છે. આજના દિવસે પરિશ્રમનો પહેલો દિવસ, અને આજે પાંચ કર્તવ્યની વાતો આવે. આ પાંચે પાંચ કર્તવ્ય આ પરિશ્રમના આઠ દિવસ દરમિયાન આપણે કરવાના હોય છે. બધાએ પ્રયત્ન કરવાનો કે આ પાંચે પાંચ કર્તવ્ય આપણાથી થવા છે. બહુ ઈઝી છે તમારા માટે, બહુ ઈઝી. એમાં સૌથી પહેલા નંબરનું કર્તવ્ય છે અમારી પ્રવર્તન. અમારી પ્રવર્તનનો મિનિંગ એટલો જ સમજી લો, જીવ દયા. પણ બે એંગલમાં વેચી દઈએ, જીવ દયા અને જીવ રક્ષા. જગતમાં એક હિંસા યુગ છે, અને એની સામે પ્રભુએ આપણને જીવ દયા અમારી પ્રવર્તન યુગ બનાવ્યો. આખું જગત હિંસામાં ડૂબેલું છે. નાની મોટી હિંસાઓ કરે છે, બોલીને હિંસા કરે છે, વિચારીને હિંસા કરે છે. આપણે અમારી પ્રવર્તન કરવાનું છે. ઘરની અંદર શાકભાજી ઉપાડીને લાવો, ઘોસરી બરાબર બોલો, ભૂખી ગયો છે એક એક શબ્દ તમારી સાથે. પાંચ દસ દિવસ નું તો સાથે લાવતા હશો કદાચ. વજનદાર વસ્તુને જયારે થેલીમાં ઊંધું કરો, આ ટેબલ પર કદાચ શાક મૂકવાનું છે અને તમારે હાથમાં થેલી ઊંધી કરતી વખતે થેલી અપર કરી અને આમ આમ કરી તમે જયારે શાક નીચે પાડો છો, એના કરતા થેલીમાંથી શાક કાઢીને આમ એક 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 મૂકતા જઈએ તો કેટલો ફરક પડે. ઉપરથી પછાડતી વખતે સાત જ્યારે ટેબલ પર નીચે પડે છે ત્યારે નિર્ધ્વંસ પરિણામ થાય છે, અને એ પરિણામ જીવ્યાના પરિણામ ખતમ કરે છે. કારણ કે એ પરિણામ સંસારની અંદર જીવ રક્ષાનું કારણ નથી બનતું, પણ એ પરિણામ સંસારમાં પાપના નિમિત્તમાં જોડવામાં નિમિત્ત બને છે. કાકડીમાં જીવ છે, કારેલામાં જીવ છે, ટિંડોળામાં જીવ છે. આ જે જીવનું પરિણામ આપણી પાસે નથી, ઉપરથી પછાડતી વખતે જીવને વાગશે વિચાર ન આવે, હાથ નાખીને એક 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 વસ્તુ થેલીમાંથી કાઢશું તો આ સમજાશે કે આપણે તો આટલું કરી જ શકીએ છીએ. આ પોસિબલ છે કે નહીં? આજથી આ સિદ્ધાંત બનાવો કે નહીં, હવે પછાડવાનું નહીં, હવે કાઢી મૂકવા. ત્રણ ચીજ અમારી પ્રવર્તનમાં કહીશ. નંબર એક, સૌથી પહેલા નંબરમાં અહિંસાનું વલણ જોઈએ. શું જોઈએ? અહિંસાનું વલણ. મારી સાથે બોલજો, પૂછું ત્યારે બોલો. પહેલા નંબરે શું જોઈએ? અહિંસાનું વલણ. નંબર બે, અહિંસાનું વર્તન જોઈએ. શું જોઈએ? અહિંસાનું વર્તન. અને નંબર ત્રણ, અહિંસાનું પ્રવર્તન જોઈએ. શું જોઈએ? અહિંસાનું પ્રવર્તન. પહેલા નંબરમાં વલણ, બીજા નંબરે વર્તન, ત્રીજા નંબરે પ્રવર્તન. આજે ત્રણ સ્ટેપને આપણે સમજશું. પહેલા વલણ, તૈયારી કરી. મારે અહિંસા પાડવી છે, તૈયારી કરી. જો તૈયારી હશે તો જ પ્રવૃત્તિમાં જશું, તો જ વૃત્તિમાં આવશે, બાકી નહીં આવે. પહેલા નંબરમાં વલણ બનાવવું પડશે કે હું ગમે ત્યાં હોઉં, મારા પ્રભુની જે આજ્ઞા છે, મારા ધર્મમાં જે લખ્યું છે અને મારા માતા પિતાએ જે સંસ્કાર આપ્યા છે તેને તે દેશમાં તે તે અનુરૂપે હું ચાલુ તો કરું જ. શું વાત છે? એ ભાઈએ બહુ મોટી પરબ બંધાવી અને અમે એમના ઘરે ગયા. અમે જઈએ તો એટલીસ્ટ પાણીનો તો વ્યવહાર કરવો જોઈએ કે નહીં? ઇન્ડિયામાં પાણીનો વ્યવહાર કરવાની જગ્યાએ મને કે નોકર આવશે ને તમને પાણી આપું છું. અહિંસાની મોટી વાતો કરીએ, લાખો રૂપિયા જીવ દયામાં તમે વાપરશો, આનંદ છે. પણ આપણા પાયામાં પેલા જીવ દયાના પરિણામ કેમ બનાવવા એ મારે જાણવું. જે વસ્તુ અશક્ય છે, જે તમારાથી નથી થઈ શકવાની, એની હું કોઈ વાત નહીં કરું, પ્રોમિસ. જે તમારાથી થઈ શકે એમ જેના માટે હું ચોક્કસ વાત કરીશ, આટલું કાળજી રાખો. પહેલા નંબરે વલણ બનાવો. હું અહીંયા આવ્યો તો બી મારાથી જીવ દયા પડાશે. નંબર એક, અહિંસાનું વલણ. મારે અહિંસા પાડવીશ. કઈ રીતે પાડી શકીશ? શક્ય એટલું ભક્ષ્ય પદાર્થોનો હું વપરાશ કરીશ. શક્ય શબ્દ હું વાપરું છું ચોક્કસ તમારી સામે. હું અભક્ષ્ય પદાર્થોને બને ત્યાં સુધી નહીં વાપરું. આ પહેલું લક્ષ્ય રાખજો. શક્ય હશે એટલા પ્રમાણે હું જીવ ત્યાં પાડવા માટે દરેક જીવ પ્રત્યે એકદમ કૂણો બનીશ. દરેકના ઘરની બહાર મેં ઘાસની લોન જોઈ. બધે લગભગ ઘાસ ઉગાડવાનું થશે તમારે, હું સમજી શકું છું.
શાસ્ત્રકારની બે વાત ધ્યાનમાં રાખજો કે તમે જ્યારે ઘાસ ઉપર ચાલો છો ત્યારે ગર્ભવતી સ્ત્રીના પેટ ઉપર ચાલવાથી જે પીડા થાય એટલી પીડા એ ઘાસને થાય છે. અને બીજા નંબરની અંદર એક વનસ્પતિને ખાલી સ્પર્શ કરીએ છીએ, એક વનસ્પતિને ખાલી ટચ કરીએ છીએ, 90 વર્ષની 91 વર્ષની 93 વર્ષની એકદમ ડોસીમાં હોય, શરીર કૃશ થઈ ગયું હોય, શરીર દુબળું પડી ગયું હોય, હાડપિંજર દેખાતા હોય, શરીરમાં સત્વ જ ન હોય, આંખે દેખાતું ન હોય, કાને સંભળાતું ન હોય, વાકું વળી ગયું હોય અને 35 વર્ષનો અલમસ્ત બોડીગાર્ડ પણ જોરથી કોઈ દોશીમાને મારે અને દોશીમાના જે ગાજા હગળી જાય, આટલી ભયંકર દુઃખ એ ઘાસને એ વનસ્પતિને સ્પર્શ કરવાથી થાય છે. શા માટે આપણે આપણી પાસે બે માર્ગ છે. શાસ્ત્રમાં દૃષ્ટાંત આવે છે, શુલ્લક મુનિ, શુલ્લક એટલે નાનામાં નાના સાધુને શુલ્લક કહેવામાં આવે શાસ્ત્રમાં, આપણે નાનો સાધુ સમજીએ, બાલ સાધુ છે, દેવતાની પરીક્ષા કરવા માટે આવે છે. બે માર્ગ બનાવે છે, એક માર્ગ કાંટા મૂકી દે છે, કાંટા, અને બીજા માર્ગની અંદર સુવાળો માર્ગ રાખે છે પણ એમાં દેડકા અને એમાં થોડું થોડું ઘાસ અને કાચું પાણી મૂકે છે. સાધુ ભગવાન રસ્તામાંથી જતા બે માર્ગ મળે છે. સાધુ નાનો છે, વિચારે છે કે આ માર્ગ સરળ છે પણ એ માર્ગમાં દેડકાઓ ઘણા દેખાય છે, કાચા પાણી દેખાય છે, મારા પ્રભુની આજ્ઞા છે એના પર ચાલી ન શકાય. બીજો માર્ગ કાટા છે, બીજો માર્ગ વાકે એવો જ, સાધુ એના પરથી ચાલતો ચાલતો જાય છે, પગમાંથી લોહી નીકળે છે છતાં પ્રસન્નતા એ ચાલે છે, કારણ કે પ્રભુની આજ્ઞાનું મેં પાલન કર્યું. દેવતા ખુશ થઈ જાય છે કે આ નાનો સાધુ તો જુઓ આટલા સંયમની અંદર કેટલો સ્થિર પરિણામ કરીને આત્મા એકદમ ઉત્કૃષ્ટ ભાવે નવાજી રહ્યો છે. આ ભાવમાં એ પોતે રહે છે. આપણે પણ અમારી પ્રવર્તનનું પહેલું ફલન બનાવ્યું. એક ભાઈએ મુંબઈની અંદર મારી પાસે નિયમ લીધો, 45 વર્ષની ઉંમર હતી, 2 વર્ષ પછી હું ધંધો બંધ કરીશ, બહુ મોટો બિઝનેસ હતો. ધર્મ અને સમતા મેમને કીધું કે શાસ્ત્રકારે કીધું છે કે બે ટાઈમના રોટલા સાથ મળે એટલું કમાઈ લીધું તો ધંધો કરવાનો શાસ્ત્રકારે કીધો નથી. મારી સાથે એમને આર્ગ્યુમેન્ટ કરી, મને કે હું પૈસા કમાઈશ તો સારા માર્ગે વાપરીશ, તો શાસ્ત્રમાં કે એમ નથી લખ્યું કે પૈસા તમે સારા માર્ગે વાપરવા માટે કમાવો. શાસ્ત્રમાં એમ લખ્યું છે કે પુણ્યથી મળી જ જતું હોય ને, પુણ્ય ખૂટતું જ ન હોય તો તમે સારા માર્ગે વાપરો. પણ એમ નથી લખ્યું કોઈ દિવસ શાસ્ત્રમાં કે તમારે સારા કામ કરવા માટે પૈસાઓ કમાયા જ કરવાના, ના પાડી જ. અને એ સમય દરમિયાન એમને નિયમ 2 વર્ષમાં ધંધો બંધ કરીશ, પાપ રહી જીવન એના નિયમો એમને બનાવી દીધા. વલણ આવશે ને તો કઈ પ્રવૃત્તિ થશે, વર્તનમાં જતા પહેલા વલણ બનાવવું પડે. આ વલણ આવ્યું, એક ટાર્ગેટ નક્કી કરનારો, બસ આટલો દિવસ આટલો ટાઈમ આટલી સંપત્તિ આટલા રૂપિયા આટલું, આ બસ મારું નહીં ફિનિશ. એક પ્રસંગ રાખ્યો છે, આવતીકાલના પ્રવચનમાં ભાવ અલંકારની વાત આવશે ને, હું બુક લઈને આવ્યો છું અને બધાને જેટલા થાય જેટલા જોડાય મારે ભાવ અલંકાર આપીશ, 12 વ્રત આપવા છે, ફોર્સ નહીં કરવો પણ ચોક્કસ વિનંતી કરીશ જોડાવો. બહુ બિઝી, તમે જે માંગશો જે ડિમાન્ડ કરશો હું સામેથી છૂટ આપીશ તમને. આપણે બધા 12 વ્રતમાં જોડાઈએ, કારણ કે પાપની એક લક્ષ્મણ રેખા બાંધવી જરૂરી છે. જ્યાં સુધી લક્ષ્મણ રેખા ન બંધાય ત્યાં સુધી એ પાપની લક્ષ્મણ રેખાથી બાદબાકી થઈ શકતી નથી. દ્રષ્ટાંત યાદ આવે છે, જગતગુરુ હિરશ્રીશ્વરજી મહારાજ ચંપા શ્રાવિકાએ 6 મહિનાનો ઉપવાસ કર્યો છે, જુલુસ નીકળ્યું હતું, પછખાણ લેવા માટે જઈ રહ્યા છે પાલખીમાં, જય જય નંદા અને જય સાસનો જય જયકારમાં જ્યારે નાદ સાંભળે છે અને અંબર રાજમંદિરના જરૂખામાં બેઠો છે, બાજુમાં મંત્રી હતો એ ધર્મનો જાણકાર હતો, એ શુભા મંત્રીને પૂછે છે યે ક્યાં હો રહા હૈ, યે લેડી કો ક્યું ઉપર મીઠા કે લેકે જા રહા હૈ. પરિચય આપે છે, ચંપા શ્રાવિકા છે, જૈન ધર્મની શ્રાવિકા છે અને બહુ ઉત્કૃષ્ટ રીતે એમને પોતે 6 મહિનાના એને પોતે રોઝા કહેલા છે, રોઝા એટલે ઉપવાસ. તો ઉસમે ક્યાં હો ગયા, હમ ભી કરતે હૈ ના, અકબરે જવાબ આપ્યો. મંત્રીએ કીધું અકબરને, સાબ અપના ઓર ઇનકા બહોત ફર્ક હોતા હૈ, હમ દિન કો નહીં ખાતે રાત કો ખાના ખા લેતે હૈ, યે જૈનો કા ઉપવાસ બહોત કઠિન હોતા હૈ, ઇતના ઈઝી નહીં હોતા હૈ, વો દિન કો ભી નહીં ખાતે રાત કો ભી નહીં ખાતે, ક્યા બાત કરતા હૈ, પોસિબલ હી નહીં હોતા. નહીં સુનો, પોસિબલ હૈ,
श्री कुबाला पानी पीते हैं, वो भी पानी कई कथनचित समय में पीते हैं, बाकी कुछ भी यूज नहीं करते हैं। पॉसिबल ही नहीं है मंत्री, मैं मानने के लिए तैयार नहीं हूँ। वो लेडी को बताओ कि मेरे सामने आके एक बार करके बताए, मैं मान ऑर्डर लकी नायक अकबर है, चंपा सराविका नाम है, तमे मने मळवा माटे આવી જાઓ। चंपा सराविका दिल्ली ना राज दरबार ની અંદર આગ્રાની દરબાર ની અંદર પ્રવેશ પામ્યા। જૈન સંઘ ના અગ્રગણ્ય થાણસી ભાનુકલ્યાણ વગેરે શ્રાવકો સાથે આવ્યા છે। અને તે વખતે અકબર બાદશાહ પૂછે છે, ચંપા સરાવિકા ક્યાં તમને 6 મહિને કા રોઝા કિયા હે? કે જી હા। તમને કુછ ભી ખાના નહીં ખાયા? કે જી હા। પાણી ભી કભી કભી પીતે હો? તો કે હા। ઉબાલા પાણી પીતે હો? તો કે હા। 7 દિન મેરે યહાં પે રહેકે મુજે બતાઓ કે તુમ સચમુચ કર રહે હો? મુજે દેખના હૈ, મેં માન નહીં સકતા। ચંપા ને કહે કે રાજન, મેં મના નહીં કરતો, મેં આપ જહાં બોલો કે વહાં રહોગા, મગર મેરી મેરી ભક્તિ જો કરની હૈ, મુજે જો ભી ખાના પીના હૈ, મુજે જો ભી પીને કા પાણી કા સમય ઉસકે હિસાબ સે આપ મુજે ક્યાં વ્યવસ્થા દોગે? બસ તુમ્હારે શ્રાવક કો બોલતા હું, વો યહાં પે રહેંગે, જો ભી સમસ્યા હૈ આપકી સબ મેં સમાધાન કરૂંગા, મગર આપકો મેરે સામને યહાં પે રહેના હૈ ઓર આપ યહાં પે રહોગે। ધર્મો કરતા કરતા પરીક્ષા બહુ આવે, ધ્યાન રાખ। અને પરીક્ષા આવે ત્યારે જ ખુશ થવું કે ધર્મ ખરેખર કરીએ છીએ। અને પરીક્ષા ના આવે તો વિચારું, સામે પરીક્ષા કેમ નથી આવતી? સ્કૂલમાં મહિના તો એક્ઝામ આવતી હતી, એટલે આ પરીક્ષાની જિંદગી હતી, અને હવે જિંદગીની પરીક્ષા છે। ઉપવાસ કરો એટલે લાગતો જ નથી, તો વિચારજો કે કેમ લાગતો નથી, લાગવો જ જોઈએ ઉપવાસ, પછી જ અઠાઈની મજા છે। ઘર ઘરમાં અઠાઈ જાય તો કેટલો આનંદ આવે, પછી ઘર ઘરમાં અઠાઈ જોઈએ બધાને, તમારે સાદા જ પૂછવાની, સાદા માં જોને બસ બધા ખુશ થઈ જશે। અમે એક પ્રોગ્રામ બનાવ્યો હતો એક ગામમાં, બધાને સાદા પૂછવાની, બસ ઓપરેશન કરાવવા ગયો, જે મળે એને સાદા પૂછો। એક ભાઈ ને મળો સાદામાં, મને કે કઈ કર્યું જ નથી, મેં તો હા પરુષણ માં કઈ નથી કર્યું, મારી સાદા ફેલ જાય કેવી રીતે? મેં કીધું, મને કે ના ના એમ નહીં, પછી નેક્સ્ટ મહિના મને કે ઉપવાસ, મેં તું કેમ અચાનક, તમે કાલે સાદા પૂછીને મને બહુ આમ દુઃખ લાગ્યું, કે સારું સાતા મને પૂજે હું કઈ કરતો નથી, એટલે નક્કી હોય ઉપવાસ જ કરો છો, બધું ડબલ સાદા પૂછી શકે, એકબીજાને સાદા જ પૂછવાની, બસ સાદામાં। જો સંસારમાં કોઈને મળવા જાઓ તો પૂછાય કે ખબર અંતર લેવા જોઈએ છે, શું પૂછશો ખબર છે? મજામાં, ધર્મના ક્ષેત્રમાં મજામાં નહીં, શું પૂછાય છે? સાદામાં, શોર્ટ ફોર્મમાં તમારે લખી નાખવાનું વોટ્સઅપમાં ડીજીપી, બીજું કઈ નહીં કરવાનું, દેવગુરુ પ્રસાય ડીજીપી હોઉં દેવી। સાતા પૂછવામાં આવે, કારણ કે ખબર જ છે કે ઉપવાસ કર્યો એટલે મજા તો હોય જ શરીરની, એમાં કોઈ શંકા નથી, પરંતુ સાતા પૂછવામાં આવે, આજે સાતામાં આનંદ માણીએ। ચંપા શ્રાવિકાને 24 કલાકના ચોકી પહેરા વચ્ચે રૂમમાં મૂકવામાં આવ્યા, અને ચંપા શ્રાવિકા એની સાધના ચાલુ કરે છે। બે શ્રાવકને જવાબદારી સોંપી કે એમનું જે પાણીનો કારમાં હું જાણતો નથી, તમે એના પ્રમાણે લાવી દેજો, હું તમને સોંપું છું, કઈ ગરબડ થઈ તમને સુડી ચડાવી દઈશ। થાણસી ભાનુકલ્યાણ બે શ્રાવક હતા આગ્રાના, બને જેને જવાબદારી નિભાવીને સમયસર પાણી લઈને આવે છે, પાણી અકબર પોતે ચેક કરે કે પાણી છે ને, પેલા એને વિશ્વાસ હતો પણ એને પાકું તો કરવું જ તું પાછું। 7 દિવસ સુધી 24 કલાક રિપોર્ટ, કલાક કલાકના રિપોર્ટ જોવે, એક ડોક્ટર બજાર રાખેલો, કઈ તકલીફ થાય તો મારી જવાબદારી છે। અકબર ભલે ગમે તેવો હતો પણ ધર્મપ્રિય હતો, અને એના માટે 7 દિવસ પછી ચંપાને બહાર બોલાવીને કહે છે કે ચંપા, મેં બહુ પ્રસન્ન હોઉં, મેને 7 દિન તક હર ઘડી મેં જે ચેક કિયા હૈ કે તું કેસે કરતી હો, મને જો તમારા અલ્લાહ મતલબ કે તમારે જો અરિયત ભગવાન હૈ ઉનકી જો તુમને સાધના કી, તો મેં ગુરુ કો જો તુમને યાદ કિયા હૈ, મેં કે બહુ પ્રસન્ન હોઉં, મુજે યે તો બતાઓ યે તુમારા અલ્લાહ કોણ હૈ? ત્યારે કે છે ચંપા સાવિકા, 3 લોકના નાથ અરિયત પરમાત્મા એ મારા દેવ છે, और तुम्हारे गुरु कौन है? देव गुरु प्रसाद। आज शब्द चंपाई कीधा था डीजीपी, और त्यारे पूछू तो क्या डीजीपी देव એટલે કોણ, ગુરુ કોણ ને પ્રસાદ કોણ, દેવ કોણ? તો કરિયન પરમાત્મા। ગુરુ કોણ? તો કે જગત ગુરુ હી શ્રી સરજી મહારાજા, એ મારા ગુરુ છે। ગુરુ છે ને તમારા માથે કે નથી? આમ હા ઘડીકમાં કોઈ બોલતું નથી, અને ભૈયા થઈ ગયા છે। મારો પ્રશ્ન તમે મને જેવું કહેશો ને, હું પૂછી સાતામાં, તમે કહેશો ને દેવ ગુરુ પાસે, પૂછી દેવ કોણ ને ગુરુ કોણ, હું કરશો? દેવ તો તમે આદિનાથ પરમાત્મા કહી દેશો, સમજી ગયો, ગુરુ નું શું કરશો?
એક ભાઈ ને કીધું ગુરુ કોણ, મને કે ગૌતમ સ્વામી જ મારા ગુરુ, વર્તમાન નો કોઈ ગુરુ જ નથી કહેતા, તારા ભૂતકાળ ના ગુરુ થઈ ગયા. મન કે વર્તમાન ને આપણે ભૂતકાળ માં ડાયરેક્ટ કોન્ટેક્ટ છે, આવો કોન્ટેક્ટ અમને કરાવી આપો, અમારું કલ્યાણ થઈ જાય. માથે ગુરુ જોઈએ, પાક્કા પાયે ગુરુ જોઈએ માથે. ગુરુ હશે ને તો જીવન સરસ ચાલશે, કારણ કે ગુરુ થી દેવ, ગુરુ અને ધર્મ, આ ગુરુ વચ્ચે છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર, જ્ઞાન વચ્ચે છે. મન, વચન, કાયા, વચન વચ્ચે છે, કારણ કે ગુરુ પાસે જ્ઞાન છે અને ગુરુના વચન છે કે કોઈ પણ શિષ્યને એ ભગવાનની ઓળખ કરાવે અને ધર્મની ઓળખ કરાવે. જો માથે ગુરુ નથી તો ચિંતા કરવાની છે. મોક્ષમાં જવું તો બે માધ્યમ શાસ્ત્રકારોએ બતાવ્યા છે, નંબર એક ગુરુ અને નંબર બે કલ્યાણ મિત્ર. આ બે ન હોય તો મોક્ષ દુર્લભ છે. આ બે જોઈએ, એક દેવ જોઈએ અને એક ગુરુ જોઈએ. એક ગુરુ જોઈએ અને કલ્યાણ મિત્ર જોઈએ. એક ગુરુ બનાવવા પડશે અને બીજા નંબરમાં કલ્યાણ મિત્ર. કલ્યાણ મિત્રની વ્યાખ્યા શું વિશાલભાઈ? એક વખત સામાયિક કરાવે, ચાર વખત થિયેટરમાં લઈ જાય. મને કલ્યાણ મિત્ર બનાવે તો સમજી લેજો, 12 મહિનામાં 12 24 તો પ્રતિબંધ કરાવીશ. અઘરું પડશે, પેલા કહી દઉં છું. 14 એ કંટાળો આવતો હોય તો ઘરે આવી પ્રતિબંધ કરાવે. મુંબઈમાં સાધુ સાધી ભગવાનનો અભ્યાસ ચાલતો હતો. મારી પાસે જે મહાત્મા અભ્યાસ કરતા હતા તે હોસ્પિટલમાં હતા. મને ખબર નહીં કે સાહેબની તબિયત બગડી હશે, હોસ્પિટલ દાખલ કરી હશે. દાંતના તાવ વધી ગયો, હોસ્પિટલનો તાવ સખત, બીમાર હતા. ગુરુદેવે ચિઠ્ઠી લખી કે હોસ્પિટલમાં એકલા એકલા કરશો શું, એટલે પંડિતજી આવશે ભણાવવા માટે, એટલે હું મોકલાવી દઈશ ત્યાં અભ્યાસ કરો. સાહેબને કીધું કે પંડિતજી જાય તો ત્યાં નર્સને કહી દેજો કે ક્યાંય ડિસ્ટર્બ ન કરીએ, દરમિયાન ભણવા દે. હું ઉપાસ રહીને ગયો, કીધું સાહેબ આજે ક્લાસ ન કરીએ. મને કે તને કોને નક્કી કરવાનું કીધું કે ક્લાસ ન કરીએ? ઓલો ત્યાં એકલો શું કરશે, જાઓ ભણાવજે. એક હાથની અંદર બાટલો ચાલે અને બીજો જો અભ્યાસ ચાલે કર્મ ગ્રંથનો. કલ્યાણ મિત્રનો યોગ થાય ત્યારે દુઃખના દિવસોમાં બી ધર્મ ટકાવે. આવા કલ્યાણ મિત્ર જોઈએ આપણા જીવનમાં. આપણે નીચે નહીં, આપણે જડાવે, ઉત્સાહિત કરે. આવા કલ્યાણ મિત્રની જરૂર પડે છે આપણે, અને એના થકી મોક્ષ સુલભ બને છે. ચંપા શ્રાવિકાનું જયારે નામ પડ્યું જગતગુરુ શ્રી મહારાજ, એટલે અકબરને આંચકો લાગ્યો. કારણ કે ભગવાન કરતા બી ગુરુનું માધ્યમ ક્યારેક ક્યારેક જૈન શાસનમાં અથવા બજા ધર્મોમાં બહુ મોટું હોય છે. કોઈ પણ ધર્મમાં ધર્મગુરુ હોય જ, અને ધર્મગુરુ થકી જ ધર્મ ચાલતો હોય. એટલે પૂછે છે જગતગુરુ શ્રી મહારાજના નામ કભી નહીં સુના હે, તુમ્હારે ગુરુ હે કિધર? મેં ઉનકે દર્શન કરને કે પ્યાસા હો. કે જેની કૃપાથી 6 મહિના માણસ ભૂખ્યો રહી શકે, આવા ચમત્કારી વ્યક્તિ મળે તો મજા પડી જાય. ગુજરાતની અંદર મારા ગુરુ બિરાજે છે ખંભાતમાં. અરે ક્યાં વાત કરતી, વો ગુજરાત મેં, તુમ તો આગ્રા મેં હો તો વો કહાં સે તુમકો કોન્ટેક્ટ હોતા હે, બસ ઇનકી કૃપા હો. જે કૃપા અદ્રશ્ય હોય છે, ક્યારેય દેખાય નહીં. આપણી શ્રદ્ધા જોઈએ ને ગુરુની કૃપા જોઈએ, બે વસ્તુ હોય તો જગ જીતાય. મારા ગુરુને મળીને અહીંયા આવ્યું, વંદન કરીને આવ્યું. ગુરુ ક્યાં છે? ઇન્ડિયામાં. હું ક્યાં છું? અમેરિકામાં. અહીંયા જેવું મેં અજ્ઞાનથી મી રાંધાનામ કર્યું, તસ્મય શ્રી ગુરુએ નમઃ કર્યું, એટલે હું સીધો ત્યાં કનેક્ટ થઈ ગયો. આપણી શ્રદ્ધા જોઈશે અને ગુરુની કૃપા જોઈશે. વત્સલભાઈ, પહેલા કૃપા મહત્વની, પહેલા શ્રદ્ધા મહત્વની. કેટલાક ગંભીર અને કેટલાક અગત્યના કે કેટલાક મહત્વના પ્રશ્નો પૂછવા હોય તો એમની પાસેથી સમાધાન મેળવું છું, કારણ કે તે સમાધાન ગીતા કક્ષા હોવાને કારણે એકદમ સ્પષ્ટ રીતે આપણને મળી શકે. મારે વાત કરતો હતો ચંપા શ્રાવિકાણી, ઈરસુરી મહારાજ કહાં પે ગુજરાત મેં, એટલે તરત જ અકબર એના માણસ પાસે ખત લખાવે છે અને થાનસી ભાનુ કલ્યાણે કહે છે તમારે ગુરુ જો જગત ગુરુ ઈરસુરી મહારાજ કો મેં ખત લખ કે ભેજતા હું, આપ ઉનકો દેખે આવો, ઉનકો કહો કે દિલ્હી આગ્રા કે મશહૂર બાદશાહ અકબર આપકો બુલા રહા હૈ, ઉનસે આપસે બાતચીત કરના હૈ. બે લેટર લખ્યા, એક અમદાવાદના સુબાની પર લખ્યો અને બીજો જગતગુરુ હિરસુરી મહારાજને વિનંતી પત્ર લખ્યો છે કે આપ ગુરુદેવ આગ્રા કી ધન્ય ધરા પર આપકે પાવન ચરણ કમલ યહાં પે સ્પર્શ કરાય તાકી હમારી આગ્રા ભી ધન્ય બન જાય. ઉર્દુ ભાષામાં લખાયેલો ખત લઈને
ખાનસી અને ભાનુકલ્યાણ શ્રાવક નીકળે છે. ત્યાંથી નીકળ્યા તે વખતના સમયની અંદર વોટ્સઅપ નતા, ઈમેલ નતા, જીમેલ નતા, યાહુ નતું. એ સમય દરમિયાન ની અંદર કોઈ ફેક્સ નતા. સાંઢ ઉપર બેસીને આવવાનું, સાંઢ 12 દિવસે ટાર્ગેટ થાય, આગ્રા ટુ ગુજરાત 12 દિવસ ચાલે સાંઢ. અને 12 દિવસે ગુજરાતની ધન્ય ધરામાં અમદાવાદના સુબા પાસે પહોંચ્યો. ખાનસી ભાનુકલ્યાણ અમદાવાદના સુબા જે મુસ્લિમ છે એને પોતાને દિલ્હીથી આવેલો ખત આપે છે કે એક ખત આપકો દિયાએ. ખત ત્યારે વાંચે છે ત્યારે એ ધ્રુજી જાય છે, કારણ કે અઠવાડિયા પહેલા હીર સૂરી મહારાજને મારવા માટેનો ઓર્ડર એણે છોડેલો. હીર સૂરી મહારાજ જૈન શાસનમાં મોટામાં મોટા આચાર્ય, 3000 સાધુના ગુરુ હતા, પણ એ સમય દરમિયાન કોઈને પણ દીક્ષા આપે એટલે ફરિયાદ કરે કે આને દીક્ષા આપી, એટલે ઓર્ડર છોડેલો, પકડો જ્યાં દેખાય ત્યાં એને પકડો. અને અમદાવાદની ગલીમાં જતા હતા અને એની પાછળ માણસો દોડ્યા, એમના કપડાં ખેંચાઈ ગયા. શ્રાવકે ભોયરામાં 21 દિવસ રાખેલા હતા, ચારે બાજુ ઓર્ડર છોડેલો હતો કે જ્યાં બી હીર સૂરી દેખાય ધરપકડ કરી નાખે. અને જ્યારે આ લેટર વાંચે છે દિલ્હીનો, અને એમ લખ્યું છે અકબરે કે તમારે ગુજરાત કે અંદર જબરદસ્ત ચમત્કારી ધર્મગુરુ વિરાજિત હૈ, હીર સૂરી ઇનકા નામે, જૈનો કા ગુરુ હૈ, દિલ્હી આગ્રા તક આને કે લિયે ઉનકો જો ભી રથ ચાહિયે, જીતને ભી પૈદલ ચાહિયે, જીતને ભી ઘોડે ચાહિયે, જીતને ભી સોનામોર ચાહિયે, સબકા અંજામ આપ કર લેના, એ મેરી આજ્ઞા હૈ. હલી ગયો કે જેને મારવાનો ઓર્ડર છોડું છું, અને ઉપરથી ઓર્ડર આવ્યો છે આને સેવા આપવાની. તે વખતે કે છે થાનસીને કે થાનસી ભાનુકલ્યાણ મેં એક વાત કહેના ચાહતા હું, અકબર ને આજ દિન તક કભી કિસી કો ઇતના અચ્છા ખત લિખાઈ નહીં. તુમ્હારે ધર્મગુરુ કો તુમ 100% આગ્રા લેકે જાના, યે મત સમજના કે મત લેકે જાઓ, લેકે જાના, બહોત તુમ્હારે ધર્મ કી ઓર તુમ્હારે શાસન કી પ્રભાવના હોગી, ઓર જો ભી તુમકો વ્યવસ્થા ચાહીએ મેં દેને કે લિયે તૈયાર હું, આપ મુજે બતા દેના. અમદાવાદ ની અંદર નગર શેઠ ને મળ્યા, અમદાવાદની પેઢી આપણી ચાલતી હતી, ગાંધીનગરમાં પેઢી ચાલતી, ત્યાં મળ્યા એટલે બધા શ્રાવકો બગડ્યા. અરે શું જરૂર છે ત્યાં લઈ જવાની, અકબરને શું મતલબ, એ તો કોઈને પણ કાપી નાખે, મારી દે, એની પાસે ન જવાય, નથી જવાના, આપણે ગુરુને મોકલવાના નહીં, કંઈ જ નહીં કરવાનું, હવે કરવું શું. ખાનસી કહે છે કે આગ્રા સે આયા હું, મેં વિનંતી કરતા હું, આપ કૈસે ભી કરકે ગુરુદેવ કો આને કી ઇજાજત દીજીએ, આપ બડે શ્રાવકો, નહીં નહીં નહીં, યહાં પે આરાધના ચલતી હૈ, નહીં દેંગે હમ. ત્યારે ગુરુદેવ ખંભાત બિરાજી હતા, એટલે અમદાવાદનો સંઘ અને થાનસી ભાનુકલ્યાણ ખંભાત પડી જાય. શ્રાવણ સુદ 8મો દિવસ ગુરુદેવ બિરાજી હતા ખંભાતમાં, આંબિલની આરાધના હતી ગુરુદેવની. ખંભાતના શ્રાવકો, અમદાવાદના શ્રાવકો અને થાનસી ભાનુકલ્યાણ આગ્રાના શ્રાવકો ઉપાશ્રયમાં ભેગા થયા. બપોરે 2:30 વાગે મિટિંગ ચાલુ થઈ. આ હું સમય બોલું છું, એ સમય પણ બુકમાં લખેલો છે, ચિંતા ન કરો. સુરીસ્તોરોર સમ્રાટ પુસ્તકમાં અક્ષર અક્ષર લખેલા કહી રહ્યો છું. અને એ સમય દરમિયાન ગુરુદેવની સામે પ્રસ્તાવ ચાલુ થયો. થાનસી વિનંતી કરી, ગુરુદેવ આગ્રા સે આયા હું, અકબર ને ખત ભેજા હૈ આપકે લિયે, ઓર આપકો આગ્રા કી ધન્ય ધરા પર પાવન ચરણ કમલ સ્પર્શ કરને કી એક વિનંતી કર રહે, આપ આગ્રા પધારી. અને હજુ તો આટલી વાત પતેક ન પતે, અમદાવાદના અને ખંભાતના શ્રાવકે વિરોધ એલાન કરાય. ગુરુદેવ ત્યાં જવાની જરૂર શું છે, કોઈ જૈન નથી અહીંયા, આટલા બધા લોકો છે, તમે જૈન સાધના એકમાત્ર ગુરુ છો, તમારું અમને જરૂર છે, તમે મંત્રના જાણકાર છો, અંજન સનાતના મૂળ મંત્ર તમારી પાસે છે, કાલે ઉઠીને કઈ થઈ ગયું તો શું કરશો, ચિંતા કરવું શું, રસ્તા મળતા નથી, ખ્યાલ આવતો નથી કે કરી શું શકાય. પણ એ સમય દરમિયાન 5 વાગ્યા સુધી વિરોધ ચાલ્યો, અને 5 વાગ્યા પછી બધાએ કીધું ગુરુદેવ હવે તમારી શું ઈચ્છા છે તમે જણાવો. 5:03 મિનિટે ગુરુદેવે કીધું હું આગ્રા જઈશ. સકલ શ્રી સંઘની આંખમાં અશ્રુતા, ગુરુદેવ આ નિર્ણય, પ્રજાને તારું કરતા પ્રજાના પાલ એટલે કે રાજાને તારું એમાં વધારે ફાયદો થશે જૈન શાસનને, કારણ કે રાજા જો કરે તો પ્રજા કરે જ. મને એમ કે છે મારે જવું છે અને હું આગ્રા નીકળીશ. ખાંસી નાચે છે, નિર્ણય ગુરુએ લીધો, શ્રાવકની આંખમાં અશ્રુપાત થયા. ગુરુદેવ ખંભાતની અંદર ચાતુર્માસ પૂર્ણાવતી થતાની સાથે કારતક સુદ પૂનમનો દિવસ
અને કાર્તક સુદ પૂનમના દિવસે સકળ શ્રી સંઘની સામે મહામંગલકારી પરમ પવિત્ર દિવસે ગુરુદેવનું જ્યારે મંગલમય પ્રયાણ હતું એ સમયે સકળ શ્રી સંઘના ખંભાતના મુરબ્બી ઉભા થઈને કહે છે, જ્યારે જ્યારે જૈન શાસનમાં જરૂર પડી ત્યારે ત્યારે જૈન શાસનમાં આપણે બધું જ ભેગું કર્યું છે. આજે આપણા ગુરુદેવ આગ્રા જઈ રહ્યા છે શાસનનું કામ કરવા માટે. શ્રાવકો જોડી પાથરું છું, તમારી આરાધનાઓ મને આપો. કોઈ ગુરુ કાર્ય કરતા હોય તો સકળ શ્રી સંઘ એમના કાર્યને સુંદરતા મળે એના માટે પોતાની આરાધના ઉમટી દે છે. ગુરુદેવ નું પ્રયાણ, નાની નાની કુમારી કવિ મંગલ બતાવ્યું, સકળ શ્રી સંઘની આંખમાં અશ્રુપાત, ખંભાતથી પ્રયાણ કરતા કરતા ગુરુદેવ અમદાવાદ મુકામે પધાર્યા. આખો રસ્તો સંગાયેલો છે, હાથી ઘોડા લઈને પધાર્યા શ્રાવકો ગુરુદેવને વધાવવા માટે, સાચા મોતીથી વધાવે છે. ગુરુદેવ કીધું વિલંબ નહીં, આગળ પ્રયાણ કરવાનું છે, સંકેતમાં વિલંબ કરવું અઘરું છે, બે નિયમ બનાવી દો. શુભસ્ય શીઘ્રમ, ડીલે ઇઝ ડેન્જરસ. શું નિયમ બનાવજો? શુભસ્ય શીઘ્રમ અને ડીલે ઇઝ ડેન્જરસ. આજે તમને સારો ભાવ આવ્યો કે પૈસા વાપરવા છે ભાભી, કાલ નહીં, કાલે ભાવ જતો રહેશે. આજે જે સારો વિચાર આવ્યો, જે સારો સંકેત આવ્યો કે આજે આ કામ કરું છે કરી લો, કાલ પર નહીં મૂકો. શુભસ્ય શીઘ્રમ, ડીલે ઇઝ ડેન્જરસ. હે સુરી મહારાજે કીધું શુભસ્ય શીઘ્રમ. ઉપાશ્રયની અંદર ગુરુદેવનું માંગલિક પ્રવચન ને ગુરુદેવે કીધું, જે લક્ષ્ય સાથે જાઉં છું પ્રભુ અને શાસન દેવોનો સહકાર છે અને ત્યાં જઈશ અને આગ્રાના અકબરને પ્રતિબોધ કરીશ. અમદાવાદના સંઘે પણ પાછું એ પ્રમાણે માસક સમાન 88 અર્પણ કર્યા. કેટલાય શ્રાવકો એને કે ગુરુદેવ જ્યાં સુધી તમે પાછા નહીં આવો ત્યાં સુધી હું આંબિલની આરાધના કરશું. આંબિલોનો જુવાર ચાલુ, નીકળતા નીકળતા ગુરુદેવનું પ્રયાણ ચાલુ થયું. અજમેર પહોંચ્યા. અજમેરથી ગુરુદેવના બે શ્રાવક ગુરુદેવથી છૂટા પડ્યા કે અમે આગળ પહોંચીએ છીએ દિલ્હી. કદાચ ગુરુદેવ કદાચ અકબર ગુસ્સે ભરાયો હોય અને કંઈ પણ પ્રહાર કરવાનો હોય તો અમે ચેક કરી લઈએ, જે પણ થાય અમારા પર થાય પણ ગુરુદેવ પછી જાય. પોતાના માથા પર મોતનું કફન વેઠીને અજમેર જયપુરથી બે શિષ્યો આગળ નીકળે છે. ગામે ગામ આનંદ, ગામે ગામ ઉલ્લાસ, ગામે ગામ પ્રશંસા કરતો કરતો સંઘ હિરસુરી મહારાજનો આગ્રહ પહોંચે છે. ઓલા બે સાધુ ત્યાં તપાસ કરીને જેવા ત્યાં પહોંચ્યા, અકબર કે છે કહાં હૈ જગત ગુરુ હિરસુરી મહારાજ, મેં દર્શન કે કિતને દિનો સે પ્યાસા હું, 6 મહિના નિકલ ગયા, અબ તક દર્શન નહીં હુઆ, ઇતના દેર કુલ લગ ગઈ. કે નહીં ગુરુદેવ, બસ આ હી રહે, બસ આપકો મિલને કે લે આયે. અરે કિતના ટાઈમ લગા દે, જલ્દી બોલો, જલ્દી આયે, મુજે ઉનકા દર્શન કરના હૈ, કિતના દિન લગ ગયા. અરે સમજી ગયા, લોડું બરાબર પીગળ્યું છે, વાંધો નહીં આવે. અકબર ખુશ છે. ચંપા શ્રમિકાના માધ્યમે કુદરતી આ અકબરના હૃદયમાં શાસન અને ગુરુ પ્રત્યે અહોભાવ જાગ્યો છે. જેવા આગ્રામાં પહોંચે છે, શ્રાવકનો આગર ઉત્તરમાં હતા અને રાજાનો દરબાર દક્ષિણમાં હતો, ગુરુદેવ શ્રાવકો વિનંતી, સાહેબ પધારો, નહીં આગ્રા પહોંચવાનું છે, અકબરને મળવાનું છે. રાઈટ લેફ્ટ રાઈટ ટર્ન લગાવી દીધો, સાઉથ તરફ પ્રયાણ થયું. અકબરને વિનંતી કહેવામાં આવી કે અકબરને કહે છે સવારના સમયે 7 વાગે કે નીચે જગતગુરુ હિરસુરી મહારાજ આવી રહ્યા છે. અકબર કહે છે એમને કહેજો બપોરની મીટિંગ, હું તેરે કામમાં છું. સારા કાર્યમાં 100 વિઘ્નો આવે અને વિઘ્ન આવે સારું કહેવાય. તમે જ્યારે પણ સારું કામ કરશો ને તો તમને વિઘ્ન આવશે અને વિઘ્ન આવવું જ જોઈએ, હું તો તમને કહું છું. કારણ કે વિઘ્ન આવશે ને તો કામ વધારે સારું થશે. સદાય કેટલા વિઘ્ન આવ્યા હતા આપણને? અમને ઘણા વિઘ્ન આવ્યા, તમને બહુ મજા આવે. વિઘ્ન આવે તમને બહુ આનંદ થાય. નાની મોટી પ્રોબ્લેમ તો આવે, સારા કામ કરો તો પ્રોબ્લેમ તો આવવાની જ, પણ હિંમત નહીં હારવાની, આગળ વધવાનું, વધતા જાવ વધતા જાવ, પ્રોબ્લેમ સોલ્વ થતી જ જાય, ચિંતા કરવાની જ નહીં. અને અહીંયા આગળ કુદરતી હિરસુરી મહારાજ આંબિલનો પછખાણ લે છે કે આજે અકબરને મળું છું. તો આંબિલ તપ અને સંયમ સિવાય કોઈ મંત્ર, કોઈ તંત્ર, કોઈ પ્રભાવ નહીં, માત્ર તપ અને સંયમના પ્રભાવે જગતગુરુ હિરસુરી મહારાજ તકી અકબરને તારવાનો છે. આંબિલ કરવું ક્યાં, જગ્યા જ નથી.
એક બ્રાહ્મણ ના ઘરે વિનંતી કરી કે આમિલ કરું છું, મારા ઘરે જૈન સાધુ નહી, આ ચપ્પલ મૂક્યા ત્યાં બેસીને આમિલ કરો, બાકી નહીં આપો. જૈન શાસન ના મોટા ધુરંધર ગુરુદેવ આમિલ ચપ્પલ જ્યાં નીકળે છે એવા ઓસરી ની અંદર આમિલ કરે છે. બે વાગ્યાનો સમય અને અકબર બાદશાહ એને મળવા માટે જગતગુરુ હિરસુરી મહારાજ દરબારમાં પ્રયાણ કરે છે. જેવા આવ્યા એટલે અકબર ઉભો થઈ ગયો, અરે પધારે પધારે ગુરુદેવ, મેં કિતને દિનો સે આપકે દર્શન કે પ્યાસા થા, આપ આયે મુજે બહોત આનંદ હુઆ, આયે આયે, અરે આપને ચપ્પલ કહાં નિકાલે? જૂતે કહાં હૈ આપકે? હિરસુરી મહારાજે કહ્યું કે સંયમ જીવન કા પાલન કરતે હુએ મેં કભી અપને પેરો મેં ચપ્પલ જૂતે પહેનતા હી નહીં. क्या आप नंगे पैर हर जगह पे व्यायाम करते हो? यस. तो आप अहमदाबाद से यहां तक आए क्या पैदल चल के आए? तो के हाँ. इसीलिए तो समय लगा. क्यों? अहमदाबाद का सुबह को मैंने बोला था घोड़ा हाथी जो भी चाहिए वो देने के लिए मैंने बोला था, आपको कुछ दिया नहीं? तो नहीं, देने के लिए तो सब तैयार था, मगर मेरे धर्म में लिखा है मैं कुछ भी इस्तेमाल नहीं कर सकता हूँ, मैं ऐसे ही आया. तो इतना बड़ा कष्ट उठाने की जरूरत क्या थी मुझे मिलने के लिए, इतना सब तकलीफ लेके आ पाए? अकबर उंधू की तो पाछो. अरे गुरुदेव ने कीधु, अकबर जी शासन और धर्म की प्रमाणा करते करते चाहे हम कितने भी योजन चले जाए, चाहे कितना भी कष्ट, हमको कष्ट कष्ट नहीं लगता है, ताकि हम कष्ट पाने के लिए ही निकले हैं, हमको कष्ट कष्ट लगता ही नहीं. अकबर प्रभावित थी गयो. દીકરાને બોલા, દીકરા આવો, આ બહુ મોટા ગુરુ આવ્યા છે. ચલો સાહેબ, તમે મારો રાજ દરબાર બતાવો, કેટલો મોટો દરબાર મારો, બોલો હવે દરબાર બતાવવાની ઈચ્છા થઈ. મહેમાન અહીંયા આવે તો તમને એમ લાવ ઘર બતાવો, આ ગારવે ને આ ગોડાઉન ને આ કિચન ને ઓલું તમારું બેડરૂમ ને પાછળ ઘાસ પાસ ઉગાડવાનું શું રે, આવું જોતો મોત્સર ભાઈ 3 BHK ની અંદર રહેવાનું. લો અકબરનો તો કેવડો મોટો મહેલ. અકબર આગળ ચાલ્યો ને હિરસુરી ઉભા રહી ગયા. અરે ગુરુદેવ ક્યું રખ ગયે? ચલો મેં બતાતા હું. નહીં, હમ નહીં ચલ પાએંગે, યહાં પે કાર્પેટ હૈ ઓર ભગવાન કી આજ્ઞા હૈ, યહાં પે જીવ રહેતે હમ કાર્પેટ પે ઓર ચલ નહીં સકતે. મેરે દરબાર મેં કોઈ ભી જીવ નહીં હૈ, સમજ લો આપ કિતની ચોખ્ખાઈ કિતની શુદ્ધિ રખતા હું મેં, કુછ ભી નહીં હો સકતા હૈ. અરે માનસો ઇધર આવો. જો કદાચ ગુરુદેવ ખોટા પડ્યા હોત તો જૈન શાસન ની ચારે બાજુ નિંદા અકબરે કરી હોત, પણ શું પ્રભુના ધર્મનો પ્રભાવ ને શું પ્રભુની વાણી જેવી કાર્પેટ ઉપર કરી તો જીવડા ન જીવડા દેખાય. અગર કે ગુરુદેવ આપ તો ભીતર કા ભી દેખ સકતે હો, સચમુચ આપ બડે ગુરુ. બહુ પ્રભાવિત થઈ ગયા. લઈ ગયો આગળ જોવા માટે મોટો મહેલ, મહેલની બરાબર વચ્ચે મોટું લેક, લેકની ચારે બાજુની અંદર પિંજરા અને પિંજરામાં ચકલીઓ સ્પેરો ચીચી ચીચી કરતી હતી. ગુરુદેવ અને સવારનો સમય મળી ગયો હતો ને બહુ સારું થયું, સવારે મળવાનું ન થયું એટલે બહુ સારું થયું. હિરસુરી મહારાજ બાજુ મંત્રીના ત્યાં મળીને અકબરની આખી દિનચર્યા શું છે, એના વિચાર શું છે, એનું વર્તન શું છે જાણી લીધું. અને જ્યારે કહે છે સવારના સમયમાં ચકલીની જીભ કાઢવાની અને 1.25 કિલો ચકલીની જીભથી બ્રેકફાસ્ટ કર, ખાલી ચકલીની જીભ, આનું જીવન હતું અકબર. અકબર સાહેબ દેખો કિતને સારે સ્પેરો હોય. એટલે હિરસુરી મહારાજ કે અકબર એ ચકલી જો ચીચી બોલ રહી તું સમજ સકતા હૈ વો ક્યાં બોલતી હૈ? તો કે નહીં. આપકો પંખી કી ભાષા નહીં આતી? તો કે નહીં. ગુરુદેવ આપકો આતી હૈ? તો કે હા મુજે આતી. ક્યાં કહેતે? वो कहते हैं कि आज हमको मुक्त करो गुरु, यहाँ पे तो हमको मुक्त करो, ऐसे बोल रहे. हाँ सचमुच, क्योंकि इतना आवाज तो कभी नहीं सुना था. ए छोड़ दो सब, आज मुक्त कर दो सब, सबको मुक्त कर दो. अहिंसानु वलन अने अहिंसानु वर्तन अने अहिंसानु प्रवर्तन आ त्रण चीज हती माटे गुरुदेव सक्सेस हता. संयम जीवन लीधु, अहिंसानु वलन, કોઈ પણ પ્રકારની સુવિધા વાપર્યા વિના સંયમનું પાલન કરતા કરતા આગ્રા સુધી પહોંચ્યા, અહિંસાનું વર્તન. અને હવે હિરસુરી મહારાજ થકી અકબર બાદશાહને સમજણપૂર્વક ધર્મ કરાવે અહિંસાનું પ્રવર્તન. પ્રોબ્લેમ એક છે, આપણા વર્તન કરતા આપણામાં પ્રવર્તન કરવાની આદત બહુ સારી. આ
આપણે વર્તન ન કરીએ પણ આપણને એમ થાય કે આપણે પ્રવર્તન વધારે કરાવીએ. અરે આપણે ગામને બહુ કહીએ આમ કરો આમ કરો, અરે પણ પેલા વર્તન. પ્રવર્તન કરાવવા માટે પુણ્ય જોઈએ અને વર્તન કરવા માટે પુરુષાર્થ જોઈએ. ફરીથી એક વાર શું કહું છું રિપીટ કરું છું, વર્તન કરવા માટે પુરુષાર્થ જોઈએ, પ્રવર્તન કરાવવા માટે પુણ્ય જોઈએ. પ્રવર્તન એટલે બીજાને કરાવવું અને વર્તન એટલે જાતે કરવું. જાત માટે કરવા માટે પુરુષાર્થ જોઈએ અને લોકોને પ્રેરણા કરવી હોય તો એના માટે તમારે પુણ્ય જોઈએ. પુણ્ય હશે તો લોકો પર કરાવી શકશો, પણ પુણ્ય નહીં હોય તો લોકો પર તમે નહીં કરાવી શકશો. માટે મુખ્ય સિદ્ધાંત બતાવ્યો છે શાસ્ત્રકારોએ, વલણ, વલણ ટુ વર્તન, વર્તન ટુ પ્રવર્તન. એ સૂરી મહારાજ દીક્ષામાં હતા અને એના થકી અકબર રાજાની પાસે જયારે બેઠક થઈ, પહેલો દિવસ ચકલીઓને અભયદાન, બીજો દિવસ અને અકબરે 6 મહિના માટે નોનવેજ ખાવાનું છોડી, ત્રીજો દિવસ જેટલા પણ મુસલમાનના તહેવાર આવે એ તહેવારોની અંદર એક પણ જગ્યાએ કોઈએ પણ નોનવેજ વાપરવાનું નહીં એનું ફરમાન બહાર પડ્યું. અને આજનો દિવસ મુંબઈમાં કીધું કે ભાઈ 4 દિવસ માંસ નહીં વાપરવાનું, તો ઉદ્ધવ રસ્તામાં ઉતર્યો. કેવી કરુણ દશા થઈ ગઈ, ક્યાં તે હિરસુરી મહારાજ, આપણું સત્વ અને આપણું સંયમ, અને ક્યાં અમારો આ દિવસો કે અમારી વિઘ્નેશ, કેટલું પુણ્ય નબળું થઈ ગયું. એક દિવસ પણ ધર્મ કરાવવો હોય તો કેટલી મહેનત કરીએ ત્યારે બી નિષ્ફળ જઈએ. વાત કરી સિદ્ધાંત પર આવી, અમારી પ્રવર્તન પહેલો રસ્તો બતાવ્યો. શાકભાજી જ્યારે ઊંધા કરો ત્યારે તે વખતના સમયમાં શાકભાજીને થેલીમાંથી ઊંધા ન કરતા, એક એક શાકભાજી કાઢીને એને મૂકતા. નંબર 2, જો એમ લાગતું હોય કે આ ફ્રૂટ કે આ વનસ્પતિ બહાર રહેશે અને ફ્રીજમાં નહીં મૂકશું તો વાંધો નહીં આવે, એવું જેમાં સમજાતું હોય ને જેમાં એમાં સંભાળી શકાતું હોય તો તેને ફ્રીજમાં મૂકવાના. ઠંડીની અંદર જીવોને એકદમ કલ્પાંત વેદના થાય, જેમાં શક્ય બને એની અંદર આપણે શક્ય બનવાનું કે આટલું તો પાડી શકાશે અને બહાર રાખવામાં તકલીફ નહીં પડે તેને બહાર રાખવા, એને અંદર નહીં. કારણ કે આપણને કોઈ ફ્રીજમાં મૂકી દે 0 ડિગ્રીની અંદર તો આપણી હાલત શું થશે, શેકાઈ જઈએ, ઠંડીમાં થીજી જઈએ. એ પણ એક જીવ છે તો આપણે કેવી રીતે કરી શકીએ. નંબર 3, બહુ લોંગ ટાઈમ માટે શાકભાજી ભરીને નહીં રાખવા, બહુ લોંગ ટાઈમ માટે, વરસ વરસ સુધીના મટર ઘરની અંદર પડેલા હોય તો કેમ ચાલે. 7 દિવસનું લાવ્યા, 15 દિવસનું લાવ્યા સમજી શકું છું, પણ 5 વર્ષનું લાવ્યા, 2 વર્ષનું લાવ્યા એ બેસતું નથી મગજ. બને ત્યાં સુધી એટલો ઉપયોગ રાખે. નંબર 4, જીવ પ્રત્યે જેમ સુંદર મજાની અહિંસા પાડીએ તેમ અજીવ પ્રત્યે પણ આપણને અહિંસા પાડવાની કીધું છે. આ ખુરશી પડી છે અહીંયા આગળ, ખુરશી અજીવ છે, ખુરશીમાં કોઈ જીવ નથી, અને મારે ખુરશીને ધક્કો મારીને ત્યાં મૂકવી, એટલે મેં ખુરશીને સીધું લાત કે પગ કે હાથ મારી ભેગી પહોંચી ગઈ ત્યાં, વાંધો નથી. પણ મારા પરિણામમાં તો વાંધો પડ્યો ને, જે હું ઉપાડીને જો એને ત્યાં મૂકતે તો મારા પરિણામ એ જીવ દયાના રે, આજે મેં એને ઉપાડીને ન મૂકતા એને ધક્કો મારી દીધો, મારા પરિણામ કેવો. ઘરના બારણા બંધ કરો, ગાડીનો ગેટ બંધ કરો, કે કોઈ પણ જગ્યાએ તમે જાઓ, કોઈ પણ બહારનું ઓફિસ તો ધક્કો મારીને પણ ખોલો, તમારી મુખાકૃતિ વિકૃત થાય તો જ્ઞાનીને માન્ય નથી. કોઈ પણ કાર્ય કરતા પથ્થરનું ટાંકનું મારતા મારતા પણ જો મોઢાની આકૃતિ વિકૃત થાય તો શાસ્ત્રકારોએ તેને હિંસાના પરિણામ કીધા જ ના પાડી છે. આ દિવાલ પર ખીલ્લી મારવી જ મોઢું વિકૃત ન થવું જોઈએ, સહજતાથી મરાવી મોઢું વિકૃત પરિણામ હિંસા ના પાડી શાસ્ત્ર. આપણે આ કરી શકીએ છીએ, ઘરનું લોક ન ખુલે તો અહીંયા બધું મશીન પર ને ઓલા બધા લોક ઇલેક્ટ્રોનિક ચાલતું, એક જ જગ્યાએ ચાવી ખુલે નહીં તો મજળી મજળી મજળીને ખોલવાની મહેનત કરી, પરિણામ કેટલા નિર્ધ્વંસ થઈ જાય. નિર્ધ્વંસ એટલે પાપવાળા પરિણામ કહેવાય, અને પરિણામ આપણા માટે દુર્ગતિજનક છે. બોલો, એક નાનકડો પ્રશ્ન પૂછું છું, જાગતા રહો ને એના માટે પૂછું છું.
વિશિષ્ટ પુણ્ય સારું કે વિશુદ્ધ પુણ્ય સારું? વિશિષ્ટ પુણ્ય સારું કે વિશુદ્ધ પુણ્ય સારું? તમને સમજાય ગયું બરાબર? આરાધનામાં મિશ્રણ ભાવ કરશો તો વિશુદ્ધ નહીં, વિશિષ્ટ બંધાશે. લાઈટમાં પ્રતિક્રમણ કરી લીધું, દીકરો મળશે પણ હેન્ડીકેપ પડશે. આ વિશિષ્ટ પુણ્ય. વિશુદ્ધ પુણ્ય હશે ને તો ટંગ સારી મળશે. આપણે વિશિષ્ટ પુણ્ય નહીં પણ વિશુદ્ધ પુણ્ય બાંધવાનું છે. આગળ વધી પરિણામની અંદર અહિંસા પાલન કરવા માટે ઘર ઘરની અંદર તમે ગેસ ચાલુ કરો એટલે પૂંજનીથી પ્રમાર્જના કરવાની છે. જેટલા પણ નળ છે એને થેલી બાંધવાની છે. આ બે આપણી પાયાની અહિંસા છે. ઘર ઘરની અંદર આ હોવું જોઈએ. નળ મોટા છે ને થેલી માપની નથી, વિકલ્પો નહીં આપવાના. આપણે કરવાનું છે. ગમે તેટલું ચોખ્ખું ફિલ્ટર થયેલું પાણી આવે તો પણ આપણે કરવાનું, ભગવાનની આજ્ઞા છે. બીજું તો આપણે કઈ કરી શકતા નથી, પણ આ તો આપણે કહી જ શકીએ છીએ. આના દ્વારા કરીને આપણા હૃદયમાં અહિંસાનો દીપક પ્રગટ રાખવાનો. આ અહિંસા છે. હિરસુરી મહારાજની વાત એટલા માટે કરી કે જગતગુરુ હિરસુરી મહારાજ મંત્રતંત્રના જાણકાર હતા. અલિકાર સ્વરૂપના હેમચંદ્રાચાર્ય મહારાજ એ મંત્રતંત્રના જાણકાર હતા. મંત્રતંત્રના જાણકાર થકી જૈન કુમાર પણ જૈન બન્યો. પણ તપ અને સંયમના પ્રભાવે, હિરસુરી મહારાજના પ્રભાવ થકી મુસલમાન નોનવેજ વાપરનાર એવો અકબર પણ જૈન ધર્મમાં આવ્યો. આઈ એ અકબરી નામનો ગ્રંથ મુસ્લિમ ગ્રંથ છે, એમાં લખ્યું છે આથી જગતગુરુ હિરસુરી મહારાજ અકબરને મળ્યા એટલે અકબર જૈન બની ચૂક્યો હતો, એ મુસ્લિમ રહ્યો જ ન હતો. કેવું કેવું ધર્મ સમજાવ્યો હશે, કેવી પ્રવર્તન કરાવ્યું હશે, આ પ્રવર્તન છે. અને છેલ્લો એક પોઈન્ટ વચન યોગમાં કહીશ, અહિંસા મન વચન કાયા ત્રણેથી પાળવાની. કાયાની અંદર મેં તમને હમણાં જ કીધું કે બારણાઓ જોરથી બંધ નહીં કરવાના. તમે ચાલો તો પગ પછાડીને પણ નહીં ચાલવાનું કે અવાજ આવે. લાકડાના ઘર છે, ચાલો તો અવાજ આવે. તમારે એટલું સંભાળીને ચાલવાનું કારણ કે તમારી કાય યોગમાં પણ કોઈ ક્રોધીનો પરિણામ આવવો ન જોઈએ. વચનની અંદર ક્યારેય પણ આપણે મારો કાપો શબ્દ બોલી શકતા નથી. તમે ચેસ ગેમ રમી રહ્યા છો, ચેસ વજીર અને પાયદળ અને ઊંટ અને ઘોડો લઈને તમે રમી રહ્યા છો. અને માનો કે તમારો ઊંટ કે ઓલાનો ઘોડો આપણા પરિણામ નિર્ધ્વંસ થયા, આપણામાંથી એટલો શબ્દ બી સહજતાથી નીકળ્યો કે આપણે ઘોડો માર્યો. તારો ઘોડો ચેક એન્ડ મેટ, તારો રાજા ચેક એન્ડ મેટ, એની અંદર ક્યાંય બી મારો શબ્દ આવી ગયો તો આપણને એ ગોળો માર્યા જેટલું પાપ અહીંયા બેઠા બેઠા ન મારીએ તો પણ લાગે છે. કા સોરી કસાઈ રોજના 500 પાડા મારે છે. શ્રેણિક રાજાએ કહ્યું ભગવાનને, ભગવાન મારે નરકમાં ના જવું હોય શું કરું? એટલે ભગવાન કહે છે તું ઓલો કા સોરી કસાઈ છે ને 500 પાડા મારે છે, એક દિવસ તું એને ન મારાવ તો તારી નરક તૂટી જશે. રાજા હતો ને તાકાત ગણી હોય એટલે એનો કાળ ધોરીને પકડો, ઊંધા માથા પગ પગમાં દોરા બાંધીને કુવામાં નાખી દીધો. પડ્યો રે જા, 500 માળા તો ના મારે. નરક તોડવા માટે કોઈને ઘુસાડી દીધો. અને કુદરતી અંદર બેઠા બેઠા ના રોજના 500 માળા મારે રહી શકવાનો છે? દીવાલમાં ભટકાતા જે હતી સેવાળ દીવાલમાં લાગેલી હતી, સેવાળમાં બળદ દોડતો ગયો અને ચોકડા મારતો ગયો. એક માયરો, આ બીજો માયરો. પરિણામ રોજ કરે છે અને પરિણામ નિર્ધ્વંસ. અને કરતો ગયો કરતો ગયો કરતો ગયો કરતો ગયો કરતો ગયો 500 પૂરા કર્યા, શાંતિ વળી. પ્રવૃત્તિ અને પરિણતિ બે વસ્તુ તમારી પાસે છે. પ્રવૃત્તિઓ કદાચ આગળ પાછળ થશે, સમય પ્રમાણે પ્રવૃત્તિઓ તમારી બદલાશે, દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ પ્રમાણે પ્રવૃત્તિઓ ચેન્જ થાય,
પણ તમારી પરિણતિઓ તો હંમેશા ઉજમાળ થવી જોઈએ. આ હું ના કરી શકું, અમારાથી કેમ કરી શકાય, અમારે ના કરવું જોઈએ. આમ દુઃખ હોવું જોઈએ કે હું શું કરી રહ્યો છું, આમ હું કેવી રીતે કરી શકું, આ પાપ મારાથી કેવી રીતે થઈ શકે. આ પરિણામ અંદર ઝડપડતો રહેવો જોઈએ. જો એક વખત પણ પરિણામથી ઢીલા પડી ગયા ને, કારણ કે મેં બહુ માર્ગ કર્યું છે કે પાપના પ્રવૃત્તિમાં પહેલી વખત જયારે પ્રવેશ કરીએ છીએ ને નવીનભાઈ, ત્યારે એમ ડર લાગતો છે કે આપણે ખોટું કરીએ. પણ એક વખત પ્રવેશ કર્યો, નેક્સ્ટ બીજી વાર ત્રીજી વાર રમતા રમતા પ્રવેશ થઈ જાય છે. પહેલી વખત બહુ ડર લાગે છે, બીજી વખત થોડો ડર લાગે છે, ત્રીજી વખત થોડોક ડર, ચોથી વખત હવે એમાં શું થઈ ગયું, અને પાંચમી વખત આ જ કરવું જોઈએ, આ ના કરો તો ના ચાલે, આવી માન્યતા. ધર્મમાં ચડાવવું ને ટકાવવું અઘરું છે, પણ ધર્મમાંથી પડવું અને પતનના માર્ગે જવું બહુ ઈઝી છે. સીડી પર ચડવું અઘરું છે, એક ચૂકી જાઓ નીચે આવી જ જશો, આપવા પડવું બહુ ઈઝી છે. અને વચનની મેં વાત કરી કે વચનની અંદર મારો કાપો શબ્દ ને હું તને રિંગ મારીશ, આ શબ્દ હું વારંવાર સાંભળું છું. મારી વાત સમજાઈ ગઈ તમને વડીલો? પ્રતિગમ કરવા માટે જવું, એટલે હું માર્શલને મળ્યો. સાહેબજી અમે કેટલાક પ્રતિગમ કરવા માટે આવીએ. સાહેબજી મને એટલો સરસ જવાબ આપ્યો, અમે 7 વાગે બેસવાના છીએ. કારણ કે જો એમ કે ને કે તમે 7 વાગે આવી જજો, આપણે હિંસા કરતા કરતા બધો દોષ સાધુને લાગે. સાધુ એવી ભાષા વપરાય તો સાધુએ ભાષા વાપરી કે અમે 7 વાગે બેસવાના છીએ. અમને એટલું તો સરસ ગમ કે ભગવાન આપનું શાસન કેટલું સરસ છે કે જ્યાં બોલીને પણ હિંસા નથી કરવા. શાસ્ત્રકારે કીધું છે હું અહીંયા બેઠો અને માની લો કે અહીંયાથી કોઈ એમ કે હું રજા લઉં છું, મારે 7 સમારવા જવાનું છે, ગુરુ તરીકે મારી રજાની નીચે જાય રજા આપું, મારે નાય નો પડાય ને હાય નો પડાય. કારણ કે ના પડે તો કામ અટકે ને, એક શિષ્ય તરીકે મને પૂછવા, મને કહું નીચે જાઉં, મારે 7 સમારવાનું છે, હું શું જવા, મારે કેવું પડે, જા સુખમ, તને જેમ ઈચ્છા લાગે એમ કર, મારે કઈ લેવા દેવા નહીં, જા સુખમ. સમજાય છે? મારે કઈ, તમે દોષ માનતા એમાં હું ક્યાં ઘૂસી જાઉં ભાઈ, તમે રજા લેવા એ તમારો અહોભાવ છે, પણ મને ઘૂસાડો નહીં પાપમાં ભેગું, નહીં તો નક્કી કરશો બધા કે આપણે બધું પૂછી લેવાનું 50% એમનું. એક જગ્યાએ આવું કીધું ને તો પછી મને બધું જ પૂછવા આવતા હતા, આ લોકો સમર્પિત હશે ભગવાન જાણે, આમ કરું આમ કરું, હું થોડા ટીવી જોઉં સાહેબ, ગજબ છો તમે લોકો. મને સાહેબ તમે કીધું તું પૂછીને, ગુરુને પૂછીને જ કરવાનું, તમને પૂછે છે. પછી મેં કહું જા સુખમ, મને કે જા સુખમ એટલે શું કીધું ખબર ન પડી, હા કે ના, વડાપત્રી કયો એવા સરસ મળી ગયા, ક્યારે કીધું કે કલ્યાણ થઈ ગયું મારું, જા સુખમ કોઈ પૂછવા નહીં આવતા, શું કહો, સમજી જજો. કેટલું સરસ માધ્યમ પ્રભુએ આપણને આપ્યું છે. ભગવાનના સંવત્સરમાં દીક્ષા લઈને મરીને દેવ થયો, એ દેવ થઈને તરત સંવત્સરમાં આવીને કે જે પ્રભુ મારે તમારી સામે નૃત્ય ભક્તિ કરી, મને રજા આપો. પ્રભુ રજા આપે કેવી રીતે? અને તે વખતે પ્રભુ મૌન લે છે આપણને, કે કે ભક્તિ થી આવ્યો તેને ના ન પડાય, અને હા પાડું તો મુનિઓ મોહાઈ જાય દેવપનામાં. ભગવાન મૌન રહ્યા અને એને 32 પ્રકારના નૃત્ય કરીને ભગવાનની ભક્તિ કરી. બધા પૂછે છે કે તમે આટલી ભક્તિ કેમ કરી, તો કે પ્રભુના કૃપા થકી દીક્ષા થઈ, તરત મૃત્યુ પામ્યો અને દેવલોકમાં પ્રભુની કૃપાથી પહોંચ્યો છું, માટે આખો પરિવાર લઈને પ્રભુની ભક્તિ માટે આવ્યો છું અને પ્રભુની ભક્તિ કરીને પાછો જ આવું છું. ખુલાસો કરી ગયો, કારણ કે કોઈ મોહાઈ ન જાય, પ્રભુએ મને સંમતિ નથી આપી, પણ પ્રભુના અહીંયા વાતાવરણમાં હું આવ્યો છું, એ મારી ભક્તિથી આવ્યો છું. તમે દ્રષ્ટાંત સાંભળ્યો હશે ઘણી વખત, આપણે તમે જાણતા બી હશો આ દ્રષ્ટાંતને. જંગલ, હાથીનો ભાવ અને જંગલમાં આગ લાગે છે, બાર કિલોમીટર થાય
8 માઇલ એને એટલી જરૂરત નથી, હાથી તો રહી જાત, કદાચ એને નાનકડું અડધો કિલોમીટર કાપ્યું હોત તો પણ, કારણ કે જંગલના જેટલા બી પ્રાણીઓ છે બધા જશે ક્યાં, આ તો મોટી આગ લાગી છે, એ બધા જીવો અહીંયા આગળ આવી ગયા એ જોઈને આનંદ પામે છે, જંગલના બધા જીવોને રહેઠાણ મળી ગયું, સારું થયું, રહેઠાણ મળ્યાનો આનંદ જોઈને ખુશ થાય છે, એમાં વળી પાછો એને પગમાં ખંજવાડાય, એક પગ ઉભો કર્યો એટલે સસલું ઘૂસી ગયું, એટલી જગ્યામાં બેસી ગયું, સસલાની ઉપર પગ મૂકવા જાય છે પણ અટકી જાય છે, કારણ બોલો, કારણ જીવની દયા, એટલે તાત્વિક દ્રષ્ટાંત જો તત્વકાર હોય તો તત્વ એમ સમજો, વાઇટ સસલું એટલે સમ્યક દર્શન અને હાથી એટલે અભિમાન, જેની પાસે સંકિત દર્શન હોય એની પાસે અભિમાન રહી ન શકે માટે ત્યાં હાથી અટકી ગયો છે, સંકિત દર્શન સફેદ રંગનું સસલું એટલે વ્હાઈટ રંગ એટલે દર્શન એટલે સમ્યક દર્શન એટલે કે શ્રદ્ધા સાચું દર્શન અને હાથી એટલે અભિમાન, સંકિત દર્શન પર અભિમાનનો હાથી ક્યારેય ન રહી શકે માટે હાથી અટકી ગયો, જીવના પરિણામમાં હાથી અટક્યો, 18 દિવસ આગ શાંત થઈ પ્રાણીઓ નીકળતા ગયા, હાથીએ પગ નીચે મૂક્યો, પકડાઈ ગયો પગ, શરીરમાં 18 દિવસ સુધી એક પગ પરવાને કારણે લોહીની ગ્રંથિઓ બંધાઈ ગઈ, ધડી પડ્યો, કોઈ મળવાનો આવ્યું અને હાથીના પ્રાણ પંખેરુ ઉડી ગયું, પછીનો ભાવ તો તમે જાણો છો, રાજ શરદના મોટા રાજાનગરમાં જન્મ્યા અને બહુ સરસ નગર શેઠનગરે બોડિયામાં પારનામાં અને પછી ધર્મ અને પછી દીક્ષા લીધી વગેરે વગેરે, મારે તમને એટલું જ કેવું છે, મને એક મર્મ સમજાવો, હું એક વાત પૂછું છું, જંગલ કાપ્યું એની કોઈ વેલ્યુ નહીં, જંગલના પ્રાણી આવીને રહી ગયા એની પણ કોઈ ગણતરી નહીં, પ્રાણીઓ શાંતિથી રહી શકે જેમાં સસલુંને પણ જગ્યા મળી એની પણ ગણતરી નહીં, આ બુજાઈ ગઈ બધા પ્રાણી જતા રહ્યા એની પણ કોઈ ગણતરી નહીં, પરંતુ જ્યારે બધા પ્રાણીઓ જાય છે એમાં કોઈ પણ પ્રાણી એને થેન્ક યુ કહીને જતો નથી, ત્યારે પણ મનમાં દુર્ભાવ થતો નથી, એ કારણસર આત્માની જીત થાય છે, વત્સલભાઈ બધાનું સારું કર્યા પછી આ કોઈ ભી તમને થેન્ક યુ નહીં કહે તો શું થશે તમારી હાલત, મેં કાગળમાં લખી રહ્યા કુછ કે મારે બધાના છેલ્લે દિવસે વત્સલભાઈ નું નામ લઈને કહેવાનું, વત્સલભાઈ થેન્ક્સ ભાઈ, બોલાય તો નેક્સ્ટ ટાઈમ બોલાવે જ નહીં ભાઈ, બધાનું સારું કર્યા પછી આપણને એમ થાય કે આપણને એટલીસ્ટ થેન્ક યુ કેવું જોઈએ, હું તમને 100% કહું તમે મને થેન્ક યુ કેવા નહીં આવતા જાઓ, બસ છો વસલભાઈ કઈ નહીં કહેતા, જો હાથીના બહુની અંદર આટલું કર્યા પછી જ્યારે કોઈ પ્રાણીને થેન્ક યુ નથી કહેતા ત્યારે એના મનના પરિણામ જો બગડતા નથી તો મારા પરિણામ હું કેમ ન ટકાવું, અઘરું છે બહુ અઘરું છે, સારું કરવું બહુ ઈઝી છે પણ સારું કર્યા પછી કોઈ તમને થેન્ક્સ ન કહે ને ત્યારે પરિણામ ટકાવવું બહુ અઘરો છે, ત્યારે અહિંસાના પરિણામમાંથી હિંસાના પરિણામમાં જતા રહે છે, પહેલું વલણ નક્કી કરી નાખો ને આ વર્તનમાં લાવી દો, મારે બધાનું કામ કરવાનું પણ કોઈએ પાસેથી મારે અપેક્ષા રાખવાની નહીં, પંચસૂત્રમાં લખ્યું છે અપેક્ષા અનાનંદે, પંચસૂત્ર ગ્રંથમાં લખ્યું છે અપેક્ષા અનાનંદે, અપેક્ષા કોઈના પણ આનંદ માટે થઈ નથી, અપેક્ષા એટલે અપેક્ષા, અનાનંદે એટલે આનંદ માટે થતી નથી, અપેક્ષા અનાનંદે, અપેક્ષા કોઈને પણ આનંદ આપતી નથી, મને જો અપેક્ષા હશે તો હું સુખી નહીં થાવ, એમ તમને પણ અપેક્ષા છે તો તમે સુખી નહીં થાવ, જગતના જીવોના બધા કામ તમારે દિલથી કરવાના, મજાથી કરવાના, મસૂરથી કરવાના, ક્યારે પણ અપેક્ષા નહીં રાખવાની, કામ કર્યા પછી મારી આભાર વિધિ વ્યક્ત કરવી જોઈએ, થેન્ક્સ શબ્દ લેવા માટે ની ઉભા રહેવાનું, નેવાર કામ કરીને નીકળી જવાનું, મુંબઈમાં એક શ્રાવક નામે જયંતિભાઈ, એના ઘરમાંથી એક પણ દીકરાની દીક્ષા ન થઈ, કારણ કે એની એક દીકરી હતી, દીકરી પરણીને સાસરે ગઈ ને દીકરો અવસાન પામી ગયો, એના ઘરે કોઈ દીક્ષા નથી થતી, એના માટે પોતે એના મેનેજરને રોકીને કીધું છે કે આ દીક્ષાર્થીને દીક્ષાની પત્રિકા આવી છે, આ એનું એડ્રેસ, એના ઘરે 1,00,000 મીઠાઈનું બોક્સ તારે પહોંચાડી દેવા, બે કન્ડિશન, પહેલી કન્ડિશન મારું નામ આપ્યું તો તારી નોકરી જોખમમાં, અને બીજું આપીને આવ્યો તો તને
એક્સ્ટ્રા પૈસા મળશે. મેનેજર મીઠાઈનું બોક્સ લઈને દીક્ષાર્થીના ઘરે પહોંચે રાત્રે 10 વાગે. નામ એ પ્રમાણે પૂછે કે આ ભાઈ કોણ છે, મારે એમને મળવું છે. ભાઈ મળવા એટલે વિનંતી કરે, મારે અંગતમાં તમને એક મિનિટ માટે મળવું છે, પ્લીઝ એક પાર્સલ તમને આપવાનું છે. કોણ છો, ક્યાંથી આવ્યા, તે હાથ જોડીને ચોખ્ખું કહી દે, ભાઈ પ્લીઝ નામ નહીં પૂછતા, મારી નોકરી જતી રહેશે, પણ આ તમને આપીને જાઉં છું ને મારી કન્ડિશન છે, હું જાઉં પછી તમે આને ખોલજો, ત્યાં સુધી ખોલવાનું નહીં, નહીં તો મારી નોકરી ગઈ. મીઠાઈનો બોક્સ આપીને નીકળી જાય. બોક્સ ખોલે, 1 લાખ રૂપિયા, નેવર કોઈ ચિઠ્ઠી નહીં, બસ હું મારા દીકરાની દીક્ષા કરી ન શક્યો. કોઈના દીકરા દીકરી પરને જે હું મોઢું બતાવું તો સારું નહીં લાગે, કોઈને ખરાબ લાગે, પણ મારે એની ભક્તિ તો કરવાની છે. ભવરત્ના વસુંધરા, આ પૃથ્વી રત્નોથી ભરેલી છે. આવા તો કેટલાય રત્નો છે આપણે જાણતા નથી, અહીંયા બી રત્નો બેઠા છે, મને ખબર નથી. એક એક રત્ન છે, કારણ કે આ પૃથ્વી રત્નોની બનેલી છે. તમે એક એક રત્ન છો જૈન શાસ્ત્ર, તો આ રત્નો થકી આ પૃથ્વી શોભી રહી છે. વાત કરતો તો મનની અંદરની હવે કેવી રીતે અહિંસા, આ પ્રમાણે કે કોઈનું પણ સારું કર્યા પછી મને ક્યારે પણ એ શબ્દ થેન્ક યુ કહેવા માટે ન આવે, તો મને ક્યારે પણ તેના પ્રત્યે દુર્ભાવ થવો જોઈએ નહીં. નીચે લાઈન લાગી હશે વાપરવા કરવાની, અને એકાદ વચ્ચે ઘૂસી જશે તો શું કરશો, આમ આટલો ધરમ કરે ને વચ્ચે ઘૂસો જો તો ભરી ઓલો ઘૂસનારો તરી જશે ને તમે બોલનારા ને આવું સમજનારા ડૂબી જશો. એમ સમજ, એક એમ્બ્યુલન્સ આવી ગઈ જવા દેવાની. એક વાર હું ભગવાનની ભક્તિમાં બોલતો, 4-5 જણા બહેનો ઘૂસી ગયા, બહેનો ભાઈઓ ઘૂસી ગયા, એટલે મને એક જણ કે તમે કહો એ લોકોનો ઉપયોગ રાખો. મેં તો હું ભગવાનની એટલી કૃપા છે કે વધુ ટાઈમ ભગવાન મને એની પાસે ઉભો રાખે છે. આપણી આગળ બધા લેતા હોય ને એમાં બી નિર્જરા છે, જો ક્ષમતાથી ઉભા રહો તો, અને જો ઉત્પાદ થઈ જાય હું રહી ગયો ને બધા ઘૂસી ગયા, હું ખૂટી ગયો, હું રહી ગયો, તો પછી કર્મ બંધાય. માનસિક પરિસ્થિતિ 8 દિવસ માટે નક્કી કરી લો કે હું લાઈનમાં ઉભો રહું અને મારી પાસે ભોજનની કદાચ 19-20 થઈ આગળ પાછળ આવે, મારે મૌન રહેવાનું. એ દિવસ હું જમવા માટે બેઠો હતો, તો લાભાંતરાયનો ઉદય એવો ને વત્સલભાઈ, હું જ્યારે બી જમવા માટે બેઠો હોઉં મારી આગળવાળા પાસે રોટલી પૂરી થાય. સારો બીજું પ્રોબ્લેમ એ કે ઓલો પીરસ વાળો લઈને તો આવે, પણ અહીંથી જ સ્ટાર્ટ કરે કરવાનું. તો ઓળખીતા પડખીતા લોકો બેઠા હોય ભૂમ મારે તો સારું ના લાગે, આપણો અહંકાર ગવાય. બુદ્ધિશાળી માણસો એવું ભૂલી જાય કે આપણને જ ભૂલે. બેઠો તો જમવા માટે, એક વાર કેળા વાળા આવ્યો તો ચટણી જ ન આવે, એક એક પીસ કરી કરીને કેળા વાળા પૂરા તો ચટણી આવે, ચટણી લઈ દીધી તો કેળા વાળા નો આવે, એ તો આખો રોચો થઈ ગયો. આપણે આવા પુણ્ય ફૂટેલા છે, આપણા બને આપણા કર્મ એવા હોય તો આવું જ બને. હવે આ કર્મ ભોગવવાના આવ્યા ત્યારે ભોગવવા જોઈએ, ઉત્પાદ કરીએ તો ચાલે. માનસિક રીતે પરિસ્થિતિ તૈયાર કરી લો, માનસિક સ્થિતિની અંદર લાવી દો, મારા થકી કોઈ જીવને દુઃખ ન થવું. દુનિયામાં 2 પ્રકારના માણસો છે. નંબર 1, એ જ્યાંથી જાય ને ત્યાં લોકોને આનંદ આવે છે. ફરીથી બોલું છું, તમને સમજાવી દઉં, દુનિયામાં 2 પ્રકારના માણસો છે. પહેલો માણસ જે જ્યાંથી જાય તો લોકોને ગમે, અને એક જ્યાં જાય ને ત્યાં લોકોને ગમે. સમજાયું કે નહીં? આપણો નંબર બીજા નંબરે રહેવો છે, પહેલા નંબર માં નહીં. બહુ ધરમ કરતા હોય ને જો ઓલા લોકોની દુનિયામાં ગયા હોય ને તો એમ કે ભગતડો આવ્યો, કંટાળી ગયા, જો હમણાં વાત ચાલુ કરશે આપણે. માનસિક પરિસ્થિતિ નક્કી કરો, ધર્મની અંદર આપણી સ્થિતિ તૈયાર કરો. મારો ધર્મ એવો હોય છે કે હું જ્યાં જાઉં ત્યાં લોકો આદર સન્માનથી મારી પાસે રિસ્પેક્ટથી વિચારે, આનંદ થયો કે આ ધાર્મિક માણસો મારી સાથે હતા. હુબળીના પ્રવાસ યાત્રામાં જઈ રહ્યા હતા અને સંગીત પ્રોગ્રામની સ્ટેજ પાર્ટી સાથે ગાડીમાં નીકળ્યા હતા. રસ્તાની અંદર બપોરે જમવાનો પ્રોગ્રામ આર્ટિસ્ટનો હતો અને સાંજે જમવાનો પ્રોગ્રામ મારો હતો. ચોવિયાર કરી એટલે સાંજે જ્યાં હોય ત્યાં ચોવિયાર કરવાનો હતો. સાથે જમવાનું લીધું હતું પણ બધું ખૂટી ગયું, માય કાર જઈ ગયા. 1, 2, 2.5, 3, 3.5 સુધી કોઈ હોટલ જ ન હતી.
સાડા ત્રણે કોઈ એવી નોનવેજ હોટલ આવી અને આ બધા ઉતર્યા બધા, આમ તો આર્ટિસ્ટો વેજ હતા, ઓકે આવે તે તો ભૂખ લાગી, એ લોકો પછી ન છૂટકે ત્યાં જવું પડ્યું, માટે એ લોકો ત્યાં ગયા. અમારી કોઈ સંમતિ નથી, અમારી જવાબદારી નથી, એમની મેં તે ગયા. મારો છોકરાનો ટાઈમ 5:30 વાગ્યાનો હતો અને 4:45 વાગ્યા, એટલે મેં કીધું કે ભાઈ હવે જો ક્યાંય દેખાય તો ઊભી રાખજો, મારે 5:30 સૂર્યાસ્ત થશે એની પહેલાં જોગ્યાર કરવાના છે. 5:03 ની અંદર સંપૂર્ણ તીર્થ આવ્યું અને તીર્થની અંદર ભોજન સળાયું. ત્યારે એમ થાય પ્રભુ આપણું શાસન કેટલું ચઢળતું છે કે ધર્મ કરીએ તો રસ્તામાં ધર્મ અમને સાથ આપે છે, પ્રકૃતિનો પણ સાથ એટલો સરસ મળે કે ધર્મના માધ્યમે આપણને મળે છે. આવો પરમ કૃપાળુ પરમાત્માનું શાસન અને એમાં અહિંસાની મુખ્ય મુદ્રાની વાતો મળી એ આપણા માટે આનંદનો વિષય બન્યો કહેવાય. નંબર 1 અહિંસાનું વલણ, આજથી નક્કી કરો કે હું કેટલી અહિંસા પાળી શકીશ. નંબર 2 અહિંસાનું વર્તન, આ બેની શરૂઆત તમારાથી કરવાની અને તમારું પુણ્ય જો સરસ ચાલતું હોય તો તમારે લોકોને અને ગામે ગામમાં વધુ ને વધુ લોકોને ધર્મમાં જોડવા માટે અહિંસાનું પ્રવર્તન કરવાનું, આ અમારી પ્રવર્તનનો મુખ્ય ઉદ્દેશ છે. અમારી પ્રવર્તન માટે મન વચન કાયા, ફરીથી એકવાર કાયાની પ્રવૃત્તિઓ એવી સરસ કરીએ કે ક્યાંય અવાજ આવે એવી પ્રવૃત્તિઓ ન થાય, વચન દ્વારા એવા શબ્દો અમે ન બોલીએ અને મન દ્વારા ક્યારેય પણ અમને દુઃખ થાય એવી ભૂમિકામાં અમે ક્યારેય પણ ન આવે એવી સુંદર મજાની તૈયારીઓમાં આગળ ચાલી બીજા કર્તવ્ય. સાતમિક ભક્તિ, સાતમિક ભક્તિ સુધી પહોંચે ઘડિયાળના કાંટા પર તૈયાર રહેવું પડશે, પણ તમને મળ્યું તો મને એમ લાગ્યું નહીં યુએસ માં, આપણે સરખા જ છીએ. કેટલું ટેન્શન લઈને આવ્યો તો થોડું કામ હોય, હવે નક્કી કરું ટેન્શન લઈને કા નહીં દેને કા, તમે મને આપ્યું તો હું તમને આપવાનું છું. ત્રણ ટેન્શન આજે આપવાનું છું. નંબર 1 ઘરે ઘરે 28 જોઈએ, પેલું ટેન્શન હું તમારે એક જ સિદ્ધાંત બનાવું કેમ થશે, કેટલી 100 ડિગ્રી બોલો તમે, 100 120 બધી ગરમી છે હશે. બસ સાહેબ તો મને કાલથી કે તમે તો મુંબઈ થી ગરમી રહેતા આવ્યા, તમે એમને કીધું કે તમે મને ફોન માં એમ કેમ કીધું તું કે સ્વેટર લઈને આવજો, માર નતું લાવો કે સ્વેટર હતું જ નહીં, લાવો ક્યાંથી, ગરમી લેતો મને ખબર નહીં કે તમારી અહીંયા ગરમી આવડી બધી ભયંકર થઈ ગઈ છે, 2 દિવસમાં પછી નહીં કરું, મારા હાથમાં થોડી જ ગરમી ઠંડી કુદરતના હાથમાં છે. પહેલા નંબરમાં ટેન્શન લઈને કા નહીં દેને કા, ઘર ઘરે 28 હોવી જોઈએ. તમને થાય કેમ થશે તો આદિનાથ ભગવાન બેઠા જ આપણા શોભી દે, મને નહીં શોભતા, સ્લોગન રાખવાનો ટેન્શન લેને કા નહીં કે દેને કા, કીધું પારસ કું નહીં આદિનાથ ભગવાન, તાર જે ડુબાડ જે જીવાડ જે કે માર જે સગડું તને સોંપી દીધું આદિનાથ ભગવાન, ભગવાન તારે જે કરવું એ કર, પણ મારા ઘર ઘર ની અંદર 28, દરેક ઘરે 28 ની પ્રેરણા, 28 હોવી જ જોઈએ, પર્યુષણ બનાવીશું, આ ઐતિહાસિક પર્યુષણ બનાવી દઈએ, ઘર ઘર ની અંદર 28 ની જ્યોત મૂકી અને એક જીવન ની અંદર મંત્ર બનાવી દઈએ કે આપણે 28 ની આરાધના કરીને મંગલ ની આરાધના કરીએ. જો એક બહુ સરસ રસ્તો બતાવો, રસોડું ભલે રહ્યું એમાં ક્યાં હોય, રસોડા ની કોઈ ચિંતા નહીં કરો, હું બધું સંભાળી દઈશ, એમાં ચિંતા નહીં કરો. ઘર ઘર માં 28, તમારો સમય નો નીકળે તો હું તમને એકદમ ગોઠવી આપું, સવારે બરાબર મારી રૂમ માં આવી તો અહીંયા જ છું, 6:30 થી 7:30 પ્રતિગોન કરાવીશ, 7:30 વાગે તમને હું એકદમ સરસ મજાનું સ્નાન વગેરે કરાવી ભગવાનની ભક્તિમાં લઈશ, 7:30 ક્યાં વાગશે ખબર નહીં પડે, 7:30 થી 10:15 ની અંદર આપણે તૈયાર થશું વ્યાખ્યાનમાં આવી જશું, 12:30 વાગશે ખબર જ નહીં, 12:30 થી 2:30 નીચે ભક્તિ ચાલશે, આપણે ભણશું સ્વાધ્યાય કરશું આરામ કરશું, 2:30 વાગે પાછું આપણે એક નાનો બેચ કરશું વાતો કરશું સરસ મજા, 5:30 તો ક્યાં વાગશે ખબર જ નહીં પડે, 6:15 તો પ્રતિગમન, 8 વાગ્યાની તો સુંદર મજાની ભગવાનની ભક્તિ સ્વાધ્યાય, 10 કેમ વાગશે તમને ઊંઘ જ આવી જશે, તમને દિવસે સુવા નહીં દેશે ને રાતના સુઈ જશો, બહુ સરળતાથી 28 દઈ જવાની, કઈ વાંધો જ નથી આવવાનો, રમતા રમતા 28 થવાની. નંબર 2 શનિ રવિ નો દિવસ, મેં એવું સાંભળ્યું શનિવાર રવિવાર રજા હોય બરાબર સમજો છું,
અત્યારે તમે ફ્રી હશો એ બરાબર સમજો છો. હું એક મસ્ત મજાનું પ્રોગ્રામ લઈને આવ્યો છું. શનિવાર રવિવારે તમારે અહીંયા રહેવાનું, ઘરે નહીં જવાનું. રાત્રે જવા મળશે, દિવસે નહીં મળે. એ કરવું શું? શનિવાર દિવસે સવારે પ્રતિગમન કર્યા પછી આપણે બધાએ 8 સામાયિક કરવાના, જેને કહેવાય દેશાવગાસી. અહીંયા પોષક તો ના કરી શકીએ ને દેશાવગાસી કહી. 8 કલાક આપણે બધા મળશું અહીંયા. તમારે કોઈને કાંઈ પ્રશ્ન હોય, કોઈને કાંઈ પૂછવું હોય, કોઈને કાંઈ ભણવું હોય, હું અહીંયા છું. 24/7 7-11ની દુકાન નથી ને, બધે સેલાવા 7-11 મળે છે. મેં બદલી નાખ્યું 24/7. ચાલો બોલો હવે કાંઈ. 24x7 અહીંયા આવી જાઓ ભણવાનું. તમારે દેશાવગાસિક કરવાનું. દેશાવગાસિકમાં વિકાસ શું કરવાનું હોય, પણ કદાચ જો તમારાથી ન થાય તો તમને ફોર્સ નહીં કરું. 8 સામાયિક તમારે કરવાના શાંતિથી, સરસ. અને અમે જગ્યા જ્યાં તમે કહેશો ત્યાં અમે કરશું. સાંજે પ્રત્યન કરીને તમે ફ્રી, પછી તમને કોઈ બધા નહીં. શનિવાર ને રવિવારે એવો વિચાર કર્યો છે આપણે કરશું. ત્રીજો સમસરે થાય તો સમસરે કરશું. એક વધારાનું લઈને આવ્યો છું કે હું થોડાક પેપર લઈને આવ્યો છું. જે ઘરે બેઠા તો તમારે બધા પેપર ભરવાના છે. બહુ ઈઝી પેપરો છે, થોડા સ્કેન કરવાના બાકી. જે થઈ જશે તમને જાણ કરીશ, આવતીકાલ સુધી થઈ જશે. તમારી બધાની બુદ્ધિની કસોટી કરશું થોડી થોડી. થોડોક સમય પણ સરસ પસાર કરવો પડે. મેં પ્રશ્ન લઈને આવ્યો છું. પ્રશ્નના બધા સમાધાનો તમારે મને આપી દેવાના સંવત્સરી પહેલા, ભરી ભરી. પછી એને અમે સમાધાનના બધા જવાબ વગેરે જાણીને તમને જવાબ આપીને જઈશું. જવાબ લઈને જ આવ્યો, ચિંતા નહીં કરતા. અને નેક્સ્ટ પોઈન્ટ લઈને આવ્યો છું, જેમને 12 વ્રત લેવા હોય, 14 નિયમ લેવા હોય, અને જેમને ભવ આલોચના કરવી હોય. 12 વ્રત અને 14 નિયમ એ મકસદ લઈને આવ્યો છું. મારી પાસે બુક છે, એ બુક ડાઉનલોડ કરી લેવાની છે. બધાએ સ્કેન કરીને તમને કાલે બતાવી દઈશ. બધાએ એ પ્રમાણે 12 વ્રત લેવાના. તમે ધ્યાન રાખજો, હું તમને 12 વ્રત લેવામાં ક્યારે પણ તમને હું બંધનમાં મૂકીશ નહીં. તમે જેટલું લઈ શકશો ને એટલું જ લેવડાવીશ. તમે કહેશો આમાંથી ન થાય તો હું તમને છૂટ આપીશ, ચિંતા નહીં કરો. તમારાથી જે થયું, જેટલું થયું, તમે જેટલી ઈચ્છા રાખશો તમને હું બધી જ છૂટ આપીશ. કારણ કે દુનિયામાં જે પાપો લાગે છે એમાંથી તો તમને બચાવ. તમે જ્યાં સુધી વ્રત નિયમમાં નથી આવ્યા ત્યાં સુધી આખી દુનિયામાં જેટલા પાપો થતા હોય બધા પાપો આપણને લાગે છે. પણ જો તમે નિયમમાં આવી જશો ને તો તમે જેટલા લીધા હશે એટલામાંથી જ તમને પાર લાગશે. મોટી લક્ષ્મણ રેખા બાંધવા જઈ રહ્યો છું. ઇક્વિટર લાઈન જેવી લાઈન બાંધી દેવાનું છું. એટલે એને કારણે પાપમાંથી, તમારી ઈચ્છા, આમાં ફોર્સ નહીં, પણ હું ઈચ્છું છું કે બધા આપણે સાથે મળીને જોડાશું આ વ્રત યજ્ઞમાં, અને એના દ્વારા કરીને વ્રત નિયમમાં આવશું. આ પ્રમાણે આપણે સુંદરતમ પહેલું કર્તવ્ય સમજ્યા. અમારી પ્રવર્તન 8 દિવસ, કોઈએ પણ કોઈની સાથે મન વચન કાયાથી ઝઘડો કરવાનો નહીં, ઊંચા અવાજે બોલવાનું નહીં, વાતોચીતો ઊંડા પ્રમાણમાં કરવાની નહીં, કોઈએ કોઈની નિંદા કરવાની નહીં, કોઈએ કોઈની કમેન્ટ કરવાની નહીં, કોઈએ કોઈના માટે નબળું નમકું બોલવાનું નહીં. કદાચ કોઈ વ્યક્તિ ક્યાંક કશે પણ નડી જાય તો એને નડવા જવાનું નહીં. મને એક ભાઈ હમણાં મળ્યા હતા અહીંયા આગળ, મને કે સાહેબ કઈ ગીત શિક્ષા આપો ને. એટલે તમે શું કરો? મને કે આમ ઘણા કામ કરું છું પણ એક ગીત શિક્ષા. એટલે સૌથી મોટી ગીત શિક્ષા તમને આપું છું કે તમે ક્યાંય કશે નડતા નહીં. સમજાઈ ગયું બરાબર? કશે જ નડવું નહીં, મોટી સમાજ સેવા છે. એટલે આ પ્રમાણેનું ધ્યાન રાખીને બીજા કર્તવ્યમાં જઈએ. સાધર્મિક ભક્તિ. સ્વામી તના સગપણ તના અવર્ણ સગપણ કોઈ, ભક્તિ કરો સ્વામી તની સંકિત નિર્મળ. શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે ત્રાજુ લાવો, એક પલ્લામાં બધા ધર્મો મૂકી દો અને બીજા પલ્લાની અંદર માત્ર સાધર્મિક ભક્તિ મૂકો. આ પલ્લું નીચે જતું રહેશે, આ પલ્લું ઉપર જશે. આવી ભક્તિ સાધર્મિક ભક્તિ કહેવામાં આવે છે. ધ્યાન રાખજો, સાધર્મિક નો મીનિંગ ગરીબ જૈન એવો નથી કરવાનો. સાધર્મિક એટલે જેની પાસે બહુ પૈસા નથી એમ મીનિંગ નથી કરવાનો. અબજોપતિ હોય ને ઓલો કરોડપતિ હોય ને ઓલો લાખપતિ હોય ને ઓલો હજારપતિ હોય તો પણ એકબીજાને એકબીજા સાધર્મિક થાય છે. કારણ કે જે લોકો સમાન ધર્મનું આચરણ કરતા હોય એ બધા સાધર્મિક કહેવાય છે. આપણે બધા જ જૈન છીએ એટલે આપણે બધા એકબીજાના સાધર્મિક છીએ. અજૈન આપણને મળે તો આપણે જય જીનેન્દ્ર કહીએ, જૈન આપણને મળે તો આપણે પ્રણામ કહીએ. આપણી વ્યવસ્થા છે, માટે આપણે એકબીજાના સાધર્મિક છીએ એમ નહીં વિચારતા કે આપણે હલકા થઈ ગયા છીએ. સાધર્મિક ભક્તિ કેવી રીતે? શ્રીફળ સરસ સોપારી ઓરે લાભ,
નીચે સહમીને હાથરે ભવી કજ આઠ દિવસ દરમિયાન દરેક શ્રાવક શ્રાવિકાએ જેમના ઘરે રસોડા ચાલુ હોય તો એને પોતાના ઓળખીતા પાળખીતા કોઈ પણ જઈને વિનંતી કહેવાની, આગ્રહ કરવાનો, એક દિવસ મારા ઘરે પધારો, મને લાભ આપો. પણ આ પ્રમાણે પરસ્પર એકબીજાના ઘરે જઈને ભક્તિ કરવાની. કેવી રીતે ભક્તિ હોય? મહેમાન ઘરે આવે તે એ મહેમાન નથી પણ સાધર્મિક છે. ઘરે આવે એટલે સુંદર મજાના થાળીમાં પહેલા પગ ધોવાના અને પગ ધોઈને એમના ચરણ સ્પર્શ કરીને કહેવાનું કે આજે મારા ઘરે પ્રભુ પધાર્યા છે, આજે મારા ઘરે ગુરુ આવ્યા છે. કોને ભાગ્યશાળી હશે કે જેને ત્યાં કોઈ વાપરવા જાય? દિવાળીના સમયમાં મૂછાણા મહાવીર સ્વામી રાજસ્થાનની અંદર અમે ભગવાનની ભક્તિ કરવા માટે ગયા હતા ને ત્યારે દિલ્હીથી એક કપલ આવેલું, રાજસ્થાની અબજોપતિ માણસ, પાંચ દીકરા ને પાંચ વહુઓને લઈને આવેલું. અને અમને કે સાહેબ એ આપકી પૂજા ભક્તિ મેં અમારા કોઈ થોડા સા હિસ્સા રાખીએ ના. અમે ના પાડી કારણ કે અમારે નિયમ હતો, કારણ કે અમને પ્રાયશ્ચિત હતું કે અમારે કોઈનો રૂપિયો નહીં લેતા સ્વદ્રવ્યથી આ ભક્તિ કરવાની. અમે વિનંતી સર ના પાડી કે અમે કોઈનો રૂપિયો લઈ નહીં શકીએ, અમારે આ નિયમ છે. એટલા માટે એને વાત કીધી, વાત સાંભળીને આશ્ચર્ય થઈ ગયું. એ કહે છે કે સાપ સચ બોલો, યદિ આપ મેરે એક રૂપિયા ભી લેતે તો આપણે ત્યાં ખાણા ખાને કે લિયે કોઈ નહીં આતા. મેરે પાસ અબજો રૂપિયા હૈ, મેરે ઘર કુત્તા ભી રોટી ખાને કે લિયે નહીં આતા, કૌવા ભી ચણ ખાને કે લિયે નહીં આતા, મેરે પૈસે મેં કોઈ દમ નહીં. મહેમાન સાધર્મિક કોના ઘરે આવે? પુણ્યશાળીના ઘરે સાધર્મિક આવે છે. તમારા ઘરે જો ધર્મ કરવા માટે કોઈ આવ્યું છે તો સમજજો તમારું પુણ્ય હજુ જીવંત છે. તમારા ઘરે કોઈ આવતું નથી તો સમજી લેજો તમારું પુણ્ય પરવાર્યું છે, માટે કોઈ આવતું નથી. પુણ્ય પરવારે ત્યારે કોઈ ન આવે, સાધર્મિક ઘરે ત્યારે પધારે. પુણ્ય હોય તો ઘરે સાધર્મિક પધારે છે. આજે પુણ્ય ક્યાં આપણી પાસે? પાટલા પર નીચે બેસાડો, ડાઇનિંગ ટેબલ નહીં ચાલે વિશાલભાઈ, નીચે બેસાડો. પાટલો જ નથી ને અહીંયા, કોઈના ઘરે માટકું નથી ને કોઈના ઘરે પાટલો નથી. ઇન્ડિયા જઈને કહેવાનું, પાટલા વાળા કુંભાર ને કહેવાનો, લાકડા વાળા સુથાર ને કહેવાનું, માટલા વાળા કુંભાર ને કહેવાનું, અમેરિકા પૂછી જા, તારો મોટો ધંધો પડે ત્યાં. ત્રીજો ખાખરા વાળા ને કહેવાનું, પાર્સલ ના પાર્સલ મંગાવ્યા કરો છો. ત્રણ જણ ઇન્ડિયા જઈને કહેવાનું, જતા રહો અહીંયા અમેરિકા, દુકાન નાખી દો, જો મજા પડી જવાની, તમે ફ્રેશ બનાવજો, ફ્રેશ આપજો, બધાને મજા છે. પાટલા પર બેસાડે એટલે ઢીચણિયું આપે. એ ઢીચણિયું ખબર, ઢીચણિયું એટલે વડી રોને ખબર હશે, ખબર એ નહીં યંગસ્ટર ને, નહીં ખબર. ઢીચણિયું, ઢીચણું નીચે રાખવા માટે લાકડાનું સ્ટેન્ડ આવે. ઢીચણિયું આપણને હાલ આમ રૂવામાં રાખવાનો, ઢીચણિયું આપે, બેસો શાંતિથી વાપરો. ઢીચણિયું આપ્યા પછી પીરસવામાં આવે, પીરસવાની ભક્તિની શરૂઆત થાય. પેલું શું આપવાનું? કન્ફ્યુઝ, પેલું શું આપવાનું? પાણી, પાણી, રાજસ્થાન ની અંદર એક ગામ ની અંદર પુરુષણ કરવા માટે ગયા, બે ને 35 આઈટમ બનાવી. એક તો અમે ગુજરાતી એટલે ભર્યું ઘણું લઈને બેસે, રોટલી દાળ ભાત શાક ને શીરો, તો શીરો જ પીરસો પેલા. હું બેસી રહ્યો કે પાછો શીરો લઈને આવે સાહેબ, શીરો પડ્યો છે કે હજુ પતાવ્યો નહીં, શીરો લો. મેં તું પણ શીરો બરાબર પાવું, બીજું બોલું કે વાર છે પેલા થાકી ગયા ને તારે કે સાહેબ, હજુ રોટલી દાળ ભાત શાક બાકી છે. મેં તો વાર ગુજરાતી છું ભાઈ, આ હું કર્યું, હજુ તો બાકી છે 35 આઈટમ છે. હું કહ્યું થાળી કેમ ધોઈ? મેં તો રોટલી નહીં બનાવી એટલે મેં તો શીરો અને ભજીયા ખાઈને તો થાળી ધોઈ નાખી. મેં પણ રાજસ્થાની રીત એવી હોય કે પહેલાં મીઠાઈ વપરાવે, બહુ સરસ હોય છે. ગુજરાતી ભર્યું ભાણું પીરશે, જેના ઘરે જમવા જાઓ ને ત્યાં આગળ તમને સરસ મજાની પાપડની ચૂરીની વાત કરે, સમજો ક્યાં મારવાય. રાજસ્થાન જેના ઘરે જમવા જાઓ ત્યાં અથાણા છુંદા આવે ને ફરસાણ આવે, એટલે સમજવું ગુજરાતી. અને જેને ત્યાં જાઓ ને છેલ્લે કે સાહેબ છાશ લેશો, એટલે સમજવું કચ્છ. જેવો આહાર તેવો વિચાર, અને જેવો આહાર આગ્રહ કરવાનો, પધારવાનો,
આપણે સમજાય જવું છે કે આની ભૂખ કેટલી છે. ચાર રોટલીની ભૂખ હોય તો પાંચ વપરાવી જ જોઈએ, અને છઠ્ઠી લઈને આવવાનું, કેવું અચૂંચો નહી શકું તો લો નાખી નહીં દેવાની, પણ લઈને તો આવવાનું છે. એ ના જ પાડે કે નહીં લેવાય ભાઈ, મારાથી નહીં ઠારે, હજુ પણ જો તમને ફાવે તો પાંચ મિનિટ રાહ જુઓ. આમ કેવા એક જગ્યાએ પરિશ્રમ કરવા ગયો, દીકરાએ વૈષ્ણું કરેલું, નાનો દીકરો સાડા અગિયાર વાગે વૈષ્ણું કરવા બેઠો તો ને હું બે વાગે એમના ઘરે વાપર આવ્યો તો કેજુ બેસ બેટા, ગજબ છે આપણા તપ તમે. સોરી, સારું વૈષ્ણું તો કરેલું, એની મમ્મીને ચિંતા કે પછી ઈચ્છા હતા એના કરતા, તમે આ સમસ્યા કેમ કરવાનો. સાડા અગિયાર નો બેઠો તો બે વાગ્યા સુધી, હજુ તને જો કઈ લીવું હોય તો બેસ, જમવાનો સમય 20 મિનિટ નો અને બેસવાનો સમય 2 કલાક. ગજબ છે, પણ મજા છે આપણે ત્યાંની, મજા છે. ભક્તિ આવી જ કરવાની, 10 મિનિટમાં પતાવવાનું ન હોય, બેસવો જોઈએ. આ બાપો આ બાપો આ બાપો ભક્તિ કરવા માટે મળે ત્યારે કચાશ શું કેમ ન બનાવી, કર્મ ખપે જ આપણા. ઘરમાં જમાઈ આવ્યો ને જમાડ્યું તો નકરું પાપ બાંધ્યું સમજો, કારણ કે સંસાર વધે. પણ ઘરમાં સાધર્મિક આવ્યો ને જમાડ્યું, ભલે રોટલી શાક જમાડ્યું પણ પુણ્ય વધે. કારણ કે સંસાર પક્ષી જયારે લક્ષ્ય થાય, જમાઈ આવે ત્યારે આપણને સંસારનો નિયમ લાગી જાય છે, અને સાધર્મિક આવે ત્યારે ધર્મનું કેન્દ્ર લાગે, બહુ ફરક છે. તો એક જગ્યાએ મને મેં આવું કીધું, મને કે સાહેબ જમાઈ ને સાધર્મિક થઈને જમાડી ચાલે ન ચાલે, જમાડજો કરી કેતા નહીં કે સાથે થઈને જમાડું બાકી જશે. પણ મજા છે આપણે સાધર્મની ભક્તિ કર્યા પછી, છેલ્લે મુખવાસ વગેરે આપ્યા પછી ઊભા થાય એટલે બેસવાનું કહેવાનું તરત જતા ન રહેવા જોઈએ. ઉપર બેસે એટલે સરસ મજાનું પાંચ મિનિટ થાય, પછી સુંદર મજાનું કંકુતિ તિલક ચોખાથી સુંદર મજાનો સાચો ફેર મગજ માથામાં તિલક કરીને ચોખા ચડાવી શ્રીફળ સોપારી અને સાર જે શક્તિ હોય પ્રમાણે આપણે એમની ભક્તિ કરવાની છે. કહેવાય છે અમારા ઘરે ફરીથી પધારજો, આ ભાવ સાથે એમને વિદાય આપવાની, નીચે મૂકવા જવું, આ સાધનની ભક્તિ કીધી. જમાડવું એ ભક્તિ છે એમ નથી, ખાલી પાણી પીવા ઉપવાસ વાળો તપસ્વી પાણી વાપરવા માટે આવે ને તો એ ચાંદીના સિક્કાથી બહુમાન કરવાનું કે મારા ઘરે કોઈ ધનભાગ કે આપ જેવા તપસ્વી પાણી વાપરવા માટે મારા ઘરે પધાર્યા, હું કેટલો ધન્યશાળી છું. વલસાડમાં એવો શ્રાવક, એમના ઘરે જેટલી વાર જાય ને એટલી વાર ચાંદીનો સિક્કો આપે. એકવાર હું એમને ખાલી એક મિનિટના કામ માટે ગયો, મને કે સાહેબ આ લેતા જાઉં, મેં તો હું તો સવારે લઈ ગયો છું, મને કે નહીં મારા ઘરે જેટલી વાર પણ મારા સાધનો આવે હું એને ખાલી હાથે પાછો મોકલતો નથી, મારો નિયમ છે. ત્યારે નતમસ્તક ઝૂકી જાય કે ખરેખર આ ધરતી કેટલી સરસ મજાની ધન્ય ધરા છે કે જ્યાં જઈએ ત્યાં આપણને આવું સુંદર વાતાવરણ ધર્મમાં આપણને મળ્યું છે. સંપત્તિનો યોગ સાધરીક ભક્તિમાં કરવાનો છે. અમદાવાદની અંદર એવું ક્ષેત્ર હતું, પૂજારીઓને સોંપ્યા દેરાસર, ઉપાસરે સોંપ્યા વોચમેનને, અને સાધર્મિક સોંપ્યા કોઈ વ્યક્તિગત, ત્યારે મજા નથી આવતી. એક શ્રાવક ઘરે સાધુની જમવા આપે એટલે બહુ આનંદ આવે, પણ એની ધર્મપત્નીને ગમતું નહોતું. કુદરતી બધાના સ્વભાવમાં બધું ગમવું એ પોસિબલ નથી, ક્યારેક ક્યારેક બને. અને અમદાવાદમાં આવી એક ઘટના બની, મહેમાન આવ્યા હતા ચાર, માસાહેબ પાસે એક લઈને આવ્યા કે સાહેબજી પધારો, અને ચાર મહેમાનને લઈને I want to thank Girish for letting me know. You just heard that he invited me specifically to come by this day, and downstairs we're having another discussion right now about interreligious traditions. I've had the opportunity to work with the Jain community here in the Jain Center and your leadership on interfaith and interreligious issues for many years now. Not only have I done that, but my wife Patty, who happens to be now a school board member in the East Side, we have both participated fully, not only in getting to know all of you,
But in trying to replicate the nonviolent doctrines and principles and practices that you stand for in the rest of our community, where it's so sorely needed, so desperately needed in some places. So I want to tell you that I carry you with me in my work in Santa Clara County, whether it's issues dealing with immigration or the jails or how our officers deal with people. We have worked on all these issues very, very directly in the past. I'll continue working on those issues in the future. And I just want to say it has been such a pleasure over the years, not only to work here, but to travel in some cases around the world with your leadership to places like the Parliament of the World's Religions to make sure that people are hearing the message and that this message is understood to be a message not just of one of the world's religions, but all of the major religions in the world. Thank you very much. Thank you. શાંતિ રાખો, અમારા ઘરે રૂલ્સ છે, જે જમવા આવે ને પેલા ડામ આપવાના, પછી જમાડવાના, નતા જમાડવા એટલે આવા આવા કિસ્સાઓ લઈને આવે. હવે કરવું શું? બેન જય જીનેન્દ્ર, અમે જઈએ છીએ, અમને મોડું થાય છે. માનું કાઢીને ભાગ્યા ચાર જણા. ઓલો ઘરે આવ્યા શાક લઈને, કે સાધનભાઈ ક્યાં ગયા? તો કે મેં એમને ઘણો આગ્રહ કર્યો પણ ભાગી ગયા. કે કેમ? તો કે તમે તો માંગ્યો, મેં ના પાડી એટલે જતા રહ્યા. કે ગાંડી લાવ, તમે તો લીધો હાથમાં ઓલા ભાઈએ, અને દોડ્યા ઓલા લોકો જો જતા હતા. અરે ઉભારો, આ તમે તો લઈતા જાઓ. ઓલા પોલો દામ આપવા આવ્યો કે ભાગ રહી હતી. સાધનભાઈની ભક્તિ ત્યારે જ સાચી છે કે કોઈ પણ ટાઈમે આવે. બે વસ્તુ બરાબર સમજીને પૂર્ણાહુતિ કરું છું. નંબર એક, હું કોઈને પણ બોલાવું ને મારા ઘરે આવે એ તો ઠીક છે, સારું છે, પણ અનાયાસે અચાનક ન ધારેલું હોય ને અચાનક કોઈ પણ ટાઈમમાં કોઈ વ્યક્તિ મારા ઘરે મહેમાન બનીને આવી જાય અને અનાયાસે મને ભક્તિનો લાભ મળે એ મારા માટે બહુ મોટું સૌભાગ્ય છે. સામે ચાલીને શાલીભદ્રને સામે ચાલીને મુનિ મળ્યા હતા માટે એને પોતાની 32 પત્ની અને 7 માનો મહેલ મળ્યો છે. સામે ચાલીને વિનંતીને પણ સામેથી તમને મળે વાતાવરણ એ બહુ પુણ્યનું કામ છે. આ પ્રમાણે પુણ્યનું બંધી પુણ્ય વધતું જાય. બીજું, કર્તવ્ય સાધરી ભક્તિ હજુ અધૂરું છે. રાત્રે પાછા આપણે મળશું અને વિષયને આગળ લઈને 5 કર્તવ્યની પૂર્ણાહુતિ સુધી પહોંચશું. અત્યારે આ પ્રવચનને માંગલિક કરશું. સર્વમંગલમંગલમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જયનમ.